नमो पितरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोये सर्वसाहुणं। ऐसो पंच नमुकारो सर्व पाप प्रणाशनो मंगलानंच सर्वेसिम परमं हवई मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ने साक्षी है। वर्तमाने महाविदेह क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। जगत भरना संत पुरुषों नु योग बल जगत भरना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सब महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो। जगतना सर्व जीवो मोक्ष ने पामो। जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। जय सच्चिदानंद। કોણ તમારું છે? મારો પૂજ્ય શ્રી આપતવાણી ભાગ 13 ઉત્તરાર્ધ પાન નંબર 9 પ્રશ્ન કરતા આજ્ઞા કોણ પાળે છે એ પ્રતિષ્ઠિત આત્મા પાળે છે પ્રશ્ન પૂછ્યો છે દાદાસિંહ પ્રતિષ્ઠિત આત્માને આજ્ઞા પાળવાનો સવાલ જ ક્યાં છે આમાં આ તો તમને જે આજ્ઞા પાળવાની છે તે તમારો જે પ્રજ્ઞા સ્વભાવ છે તે તમને બધું કરાવડાવે છે આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે એટલે કે બીજું ક્યાં રહ્યું તે વચ્ચે કોઈની દખલ જ નથી ને એ આજ્ઞા પાડવાની અજ્ઞા શક્તિ નહોતી કરવા દેતી તે પ્રજ્ઞા શક્તિ કરવા દે એ આજ્ઞા પાળી એટલે તમારે છે તે પ્રતીતિમાં છે હું શુદ્ધાત્મા છું એવું અને લક્ષમાં છે પણ અનુભવમાં થોડું છે તે રૂપ થયા નથી હજુ એ થવા માટે 5 આજ્ઞા પાળે ત્યારે તે રૂપ થાય એટલે બીજું કશું કરવાનું બાકી
ના રહ્યું. એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, જ્યાં સુધી તપ છે ત્યાં સુધી પ્રજ્ઞા છે, ને ત્યાં સુધી મૂળ સ્વરૂપ નથી. એ આત્મામાં તપ નામનો ગુણ છે, એ આત્મામાં તપ નામનો ગુણ છે જ નહીં, એ પ્રજ્ઞા તપ કરાવે છે. પ્રશ્ન કરતા, જ્ઞાન લીધા પછી મહાત્માઓને પોતે શરીરથી જુદા છે એવું જે રહ્યા કરે છે, લક્ષ્ય બેસી ગયું છે શુદ્ધાત્માનું, અને પછી જોવાની બધી ક્રિયા ચાલ્યા કરે છે, તે બધી પ્રજ્ઞાથી થાય છે ને? બધું પ્રજ્ઞા શક્તિનું જ કામ છે. હવે સવાલ, એવું લાગે છે કે દાદા નવા મહાત્માને પ્રજ્ઞાની મહત્તા સમજાવવા માટે કહે છે, જ્યારે ઉપરના બંને કાર્યો ચાર જ પ્રતિષ્ઠિત આત્માના છે, તો સમજાવો. હવે આ પ્રતિષ્ઠિત આત્મા જે શબ્દ આપ્યો છે અહીંયા ઘડી, આજ્ઞા કોણ પાડે છે? પ્રતિષ્ઠિત આત્મા પાડે છે. ત્યારે આજ્ઞા પાડવા વાળો હંમેશા પુરુષાર્થી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? પુરુષાર્થી. બરોબર. આજ્ઞા પાડવા વાળો જો પરિણામ વાળો હોય તો પછી પુરુષાર્થ ના કરી શકે. એટલે આપણે આજ્ઞા પાડવા વાળા જો મન વચન કાયા ને લઈએ તો ખોટું સિદ્ધ થાય. બરોબર. સિદ્ધાંતિક ખોટું સાબિત થાય. એક બાજુ આપણે એમ કહીએ કે મન વચન કાયા પર છે અને પરાધીન છે, અને બીજી બાજુ એમ કહીએ કે આજ્ઞા મન વચન કાયા જ પાડે છે, તો ખોટું સાબિત થાય. સિદ્ધાંતિક ખોટું સાબિત થાય. હવે એક બાજુ મૂળ આત્મા પાડે છે એવું કહીએ તો એ સંપૂર્ણ છે એવું સાબિત ના થાય. એટલે મૂળ આત્મા પાડતો નથી અને મન વચન કાયા પણ પાડતા નથી, તો કે કોણ પાડે છે? તો એક જ સેક્શન બાકી રહ્યું, પ્રતિષ્ઠિત આત્મા. બરોબર. પ્રકૃતિ નથી અને આત્મા એ નથી પાડતો, પ્રતિષ્ઠિત આત્મા. તો પ્રતિષ્ઠિત આત્મા જે છે એક જ ભાગ એવો છે કે જેમાં કોઈ પણ પ્રકારના પુરુષાર્થ કરવાની ક્ષમતા છે, સમજાય છે? હવે આ પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાની પુરુષે જે આશયથી કીધું હોય આપણે એમાં બહુ ઊંડા નથી ઉતરવું. આપણી પાસે ત્રણે વસ્તુના વિઝન ક્લિયર થઈ ચૂકેલા છે. આપણી પાસે તો આપણને કોઈ પઝલ કે મૂંઝવણ કે કન્ફ્યુઝન છે નહીં. આપણે મૂળ મૂળ આત્મા છે, સંપૂર્ણ સર્વશક્તિમાન છે, પ્રકૃતિ પર ને પરાધીન છે, અને પુરુષાર્થ કરવા વાળો ભાગ એક જ છે અને તે છે પ્રતિષ્ઠિત આત્મા. આમાં આપણને કોઈ કન્ફ્યુઝન ડેફિનેશન સાથે નથી. હવે કયા એંગલથી જ્ઞાની પુરુષ કીધું છે એમાં આપણે બહુ ઊંડા ઉતરતા અહીં આગળ આવવું થાય છે, સમજાય છે? બની શકે કોઈ કોઈક એંગલથી એમને કીધું હશે, પણ આપણે એમાં પડવું નથી. આપણા પુરુષો તો બરોબર જ છે કે એમાં કોઈ કન્ફ્યુઝન નો સવાલ નથી, પણ પ્રજ્ઞામાં આવું કોઈ વખત સાંભળ્યું છે? આપણે એની પણ વાત થઈ ચૂકેલી છે, પ્રજ્ઞા અને અજ્ઞાની વાત થઈ ચૂકી છે. પ્રજ્ઞા એટલે શું કહેવા માંગીએ છીએ આપણે? કે પ્રજ્ઞા એ આત્મા ભણીના પુરુષાર્થ માટેનો પ્રકાશ છે. બરાબર. અને અજ્ઞા એ સંસાર ભણીના પુરુષાર્થ માટેનો પ્રકાશ છે. અજ્ઞા એ અજ્ઞાનનું પ્રતિપાદન કરે છે, જેનાથી સંસાર વર્ધમાન થાય. અપ્સ એન્ડ ડાઉન, રાગ અને દ્વેષ, પાપ અને પુણ્ય, આ એનું રેડિયસ છે. પ્રજ્ઞા છે એ આત્મા લક્ષી છે, એટલે તે તરફના પુરુષાર્થમાં આપણને પ્રજ્ઞા સહાયક થાય છે. આ બંને એક જ દ્રષ્ટિ છે. શું છે? બે દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ એક જ છે પુરુષાર્થ કરનારની. જ્યાં સુધી અજ્ઞાન દ્રષ્ટિ હતી ત્યાં સુધી અજ્ઞા કામ કરતી હતી, અથવા તો એમ કહેવાય કે જ્યાં સુધી અજ્ઞા હતી ત્યાં સુધી સંસાર ભરીના પુરુષાર્થનો રોલ એનો હતો પ્રતિષ્ઠિત આત્માનો. હવે એની પ્રજ્ઞા જાગૃત થઈ, પ્રજ્ઞા એટલે કે એ જે દ્રષ્ટિ હતી સંસાર ભણી એ બદલાઈ, એટલે આપણે પ્રજ્ઞા કહીએ છીએ. અજ્ઞાને શું કહીએ છીએ? પ્રજ્ઞા. પ્રજ્ઞાનો મતલબ દ્રષ્ટિ બદલાઈ, સંસાર ભણીમાંથી આત્મા ભણીની થઈ, એટલે આપણે પ્રજ્ઞા કહીએ છીએ. હવે પ્રજ્ઞા એનું કામ તો પુરુષાર્થ કરવાનું જ છે, પણ કયા કયા તરફનો પુરુષાર્થ કરશે? તો કે આત્મા ભણીનો. આત્મા ભણે. જય સત્યાનંદ. આ જે અજ્ઞાને પ્રજ્ઞાની વાત ચાલે છે એમાં મૂળ પ્રકાશ તો આત્માનો જ છે. એ તો એ જ હોય ને, આત્માનો પ્રકાશ સંસાર ભણી પેલો ઉપયોગ કરતી હતી બુદ્ધિ, ત્યારે અજ્ઞા કહેવાતી હતી, અને હવે આત્મા બાજુનો પ્રકાશ થયો, સ્વભાવ લક્ષી થયો, માટે તેને પ્રજ્ઞા કહે છે. આવા લોકો ના ગુજરાત. હા, એટલે
મૂળ પ્રકાશ તો આત્માનો છે, એ આત્માનો પ્રકાશ જે કામ કરતો હતો એ કામ કઈ રીતે કરે? તો કે પોતે તો કશું ના કરી શકે, આત્માનો પ્રકાશ પોતે કશું કરી શકે નહીં, એ પ્રતિષ્ઠિત આત્મા જે છે એના થ્રુ જ એ પુરુષાર્થ કરી શકે. એટલે કર્મોને ચાર્જ કરવા માટે પ્રતિષ્ઠિત આત્મા છે. શું છે? કર્મોને ચાર્જ કરવા માટે. હા, એટલે આ ત્રણ વસ્તુના જે રોલ છે એ ફિક્સ થઈ ગયા છે, બરાબર છે, અને આપણે આપણા દર્શનમાં ફિટ થઈ ગયા છે. અને આપણને કોઈ ક્વેરી કે ક્વેશ્ચન નથી. હવે જ્ઞાની પુરુષે કયા આધારે કીધું છે? આપણે ઊંડા ઉતરવું, આપણું જે સ્ટ્રેટ ફોરવર્ડ ખાતું છે, સૈદ્ધાંતિક જે આપણને સમજણ ફિટ થઈ ગઈ છે એને હલાવવાની જરૂર નથી, નહીં તો આખું ગડબડ થઈ જશે પાછું. આમાં એમ કહે છે પ્રજ્ઞા આપણે ચેતવે છે, બરોબર છે કે એ આપણે માનીએ છીએ કે ભાઈ ખોટું કરતા હોય તો પ્રજ્ઞા ચેતવે કે ભાઈ આ ખોટું છે ફ્લેશ આપીને, પણ એ જ આજ્ઞા પરાવડાવે એ જરા એમ લાગ્યું કઈ કા બરોબર ના સમજમાં આવે. એટલે પ્રજ્ઞા, પ્રજ્ઞાનો મતલબ શું થાય સમજાવો. અજ્ઞા શું નક્કી કરે કે મારો સંસારમાં કેમ પ્રગતિ થાય? એટલે સંસારની પ્રગતિ એ અજ્ઞાનું સેન્ટર પોઈન્ટ છે. પ્રજ્ઞાનું સેન્ટર પોઈન્ટ શું છે? કે હું સંસારમાંથી કેમ મુક્ત થઉં, આત્મા ભણી કેમ આગળ વધું. એટલે એનો પુરુષાર્થ કયા ભણી લઈ જાય આપણને? આત્મા ભણી. એટલે આત્મા ભણી લઈ જવા માટે પાંચ આજ્ઞા છે. એટલે વાત તો એકની એક જ થઈ ને. એટલે પ્રજ્ઞાનો પુરુષાર્થ થયો ને. પ્રજ્ઞા પુરુષાર્થ કરાવે છે, મીન પ્રજ્ઞાની જાગૃતિ હવે આત્માવળીનો પુરુષાર્થ કરાવે છે, અજ્ઞાની જાગૃતિ સંસારવળીનો પુરુષાર્થ કરાવતી હતી. આ જાગૃતિનો મતલબ એક પ્રકારનો ઇનડિરેક્ટ પ્રકાશ છે. શું છે? ઇનડિરેક્ટ પ્રકાશ, બરોબર. ડિરેક્ટ પ્રકાશ નહીં, સમજાય છે? બરોબર. ઇનડિરેક્ટ પ્રકાશ છે, એ ઇનડિરેક્ટ પ્રકાશ છે. એ ઇનડિરેક્ટ પ્રકાશમાં પહેલું અજ્ઞા સેન્ટરમાં હતું, એટલે સંસારની પ્રગતિ કરતો હતો. હવે એની દ્રષ્ટિ બદલાઈ. શું બદલાયું? દ્રષ્ટિ બદલાઈ. દ્રષ્ટિ બદલાઈ એટલે સંસારમાંથી આત્મા ભણીનું દ્રષ્ટિ થઈ, એટલે એને પ્રજ્ઞાનો પ્રકાશ કહે છે. પ્રકાશ બે પ્રકારના નથી, પ્રકાશ એક જ પ્રકારનો છે, દ્રષ્ટિ ખાલી બદલાઈ. સમજાય છે? બરોબર. હવે એ દ્રષ્ટિ બદલાઈ એટલે જે તરફની દ્રષ્ટિ છે તે તરફનો તમારો પુરુષાર્થ રહેશે. એટલે એ પુરુષાર્થ કરાવડાવે છે, એ સેન્સમાં કીધું છે. બરોબર. નથી કીધા જેવી દ્રષ્ટિ એવી. એટલે આત્મા ભણીની દ્રષ્ટિ હોય તો પુરુષાર્થ કયા તરફનો હોય? આત્મા ભણીનો. અને સંસાર ભણી દ્રષ્ટિ હોય તો સંસાર ભણીનો હોય. એવી રીતે આપણે એ રીતે સમજવા પ્રયત્ન કરવાનો. સમજાય છે ને? એટલે પ્રજ્ઞા કરાવડાવે છે, સેન્સમાં નહીં લેવાનું, પણ પ્રજ્ઞાની જે દ્રષ્ટિ છે આત્મા ભણીની તે આપણને આત્મા ભણીનો પુરુષાર્થ કરાવવામાં નિમિત્ત બને છે, એવું આપણે સમજવાનું. સમજાયું? બરોબર. એટલે આ એટલે કહેવાનો મતલબ કે જે આપણે એકદમ સીધી સાધી વસ્તુ છે તૈણેના રોલ, એ તૈણેના રોલ આપણને બરાબર ફિટ બેસી ગયા છે. સિદ્ધાંત થી ફિટ બેઠી ગયા, શ્રદ્ધાથી બેઠા નથી, સિદ્ધાંત થી. બરોબર. કે આનો રોલ શું, આનો રોલ શું ને આનો રોલ શું, તૈણેનો રોલ ખબર છે આપણે. બરોબર. અને તૈણેના રોલ માટે આપણને કોઈ કન્ફ્યુઝન નથી, કોઈ ક્વેશ્ચન નથી. અને કોઈને કહીએ કદાચ બેઝિકલી તો એને પણ બેઝિક બુદ્ધિથી સમજાય કે વાત બરાબર છે, એને એમ ના લાગે કે આ ગોળ ગોળ છે, ભલે અનુભવમાં પછી આવે. બરોબર. એટલે આપણે જે સીધું સાધું મળ્યું છે ને એને બહુ અળાવવાની જરૂર નથી. બીજું કઈ પૂછવું છે? માઇક આપશે. શાસ્ત્રોમાં જે સમ્યક દર્શન વિશે વાત કરેલી છે, જેને આપણે ઈઝી કરીએ તો સમ્યક દ્રષ્ટિ, સવળી દ્રષ્ટિ એવી રીતે કહીએ છીએ, પણ સમ્યક દર્શન એ હોવું જોઈએ અને ત્યારથી જ મોક્ષ માર્ગ શરૂ થાય. એમાં નિશ્ચય સમ્યક દર્શનનો એક જગ્યા ઉલ્લેખ કરેલો છે. તો ખરેખર સમ્યક દર્શન કોને કહે છે? નિશ્ચય સમ્યક દર્શન કોને કહે છે? સમ્યક દર્શન બે પ્રકારના છે, આમ તો ત્રણ પ્રકારના કહેવાય. તને ત્રણ ખુલ્લું કરજો બધું. પહેલું સમ્યક દર્શન એટલે કે આત્મા માટેની શ્રદ્ધા. શું કીધું? આત્મા માટેની શ્રદ્ધા, એ એક સમ્યક દ્રષ્ટિ છે. એટલે આત્મા માટે નહીં કે દેવગુરુ ધર્મના સંદર્ભમાં બી વાત કરો છો? આત્મા માટે. દેવગુરુ ધર્મ તો પછી સહાયક છે. આત્મા માટેની શ્રદ્ધા એટલે શું કહો છો? આત્મા એટલે આપણે એને સાંભળવામાં આવ્યું, સમજવામાં આવ્યું કે હું આત્મા છું. હા, અનુભવમાં આવ્યું નથી, ઉપયોગમાં નથી, પણ સમજવામાં આવ્યું.
કે હું આત્મા છું, હું શરીરથી જુદો એવો આત્મા છું. એટલે એ વ્યવહાર સંકેત કહ્યું. શું કીધું? વ્યવહાર સંકેત. એને નોલેજ માં કહ્યું. શેમાં કહ્યું? જાણકારી, જાણકારી. પછી બીજું આવ્યું નિશ્ચય સંકેત. નિશ્ચય સંકેત એટલે ભાન સાથેનું સંકેત. કેવું? ભાન સાથેનું. ભાન સાથેનું સંકેત એટલે ખરેખર મને ખબર પડી કે આત્મા શું છે, પ્રકૃતિ શું છે, આત્માના ગુણો શું છે, પ્રકૃતિના ગુણ શું છે, આત્માનું અસ્તિત્વ શું છે, પ્રકૃતિનું અસ્તિત્વ શું છે, આત્માનો સ્વભાવ શું છે અને પ્રકૃતિનો સ્વભાવ. આ બંને છૂટું પડી ગયું અને એ પ્રતિ એ પ્રતીત રૂપે આપણને રહ્યું. એટલે કે હું કોણ છું એનું ભાન જેને નિરંતર વર્તે છે અનુભવ સાથે. કેવું? એ અનુભવ સાથે જેને વર્તે છે એને શાસ્ત્રોમાં આપણે કહ્યું છે કે વધારામાં વધારે ત્રણ ભાવ. કેટલા? આમ એકાવ તારીખ કહેવાય પણ વધારામાં વધારે. પણ નિશ્ચય સંકેત, નિશ્ચય સંકેત વ્યવહાર નિશ્ચય સહિત હોય. વ્યવહાર સરખો હોવો જોઈએ. એટલે વ્યવહાર પણ એનો એવો સમ્યક થયેલો હોય. કેવો છે? એટલે સમ્યક નો મતલબ કોઈ સ્પેશિયાલિટી વાળો નહીં, પોતાના મન વચન કાયા બીજી વ્યક્તિને દુઃખરૂપ કે હરકત કરતા ના હોય એ સમ્યક વ્યવહાર. સમ્યક એટલે આમ જ કરવું, આમ જ ના કરવું એવું નહીં. કોઈને દુઃખરૂપ ના હોય એવા મન વચન કાયા હોય એવો સમ્યક વ્યવહાર. અને એનો એ પાછો કરતા હોય નહીં. આ કરતા ના ભાન પહેલેથી પ્રકૃતિ રિફાઇન કરતો કરતો આવ્યો હોય એ સમ્યક વ્યવહાર. હા, અને પેલું સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન. અને એટલે આ સહાયક સંકેત છે. એ સહાયક સંકેત નિશ્ચય વ્યવહાર સહિત હોય એ છેલ્લામાં છેલ્લું સંકેત કહેવાય. નિશ્ચય વ્યવહાર સહિત તમે કહો છો તો હમણાં પણ નિશ્ચય વ્યવહાર સહિત ની વાત આવી ને. વ્યવહાર સમ્યક અને નિશ્ચય નો એટલે વ્યવહાર અને સમ્યક ની બે બેલેન્સ વસ્તુ. એટલે પહેલું વ્યવહાર સંકેત છે એ વ્યવહાર સંકેત ને નોલેજ માં કીધું આપણે. બીજું નિશ્ચય સંકેત છે એને પ્રતીતિ માં કીધું. અને ત્રીજું સહાયક સંકેત છે એને અનુભવ માં કીધું. અનુભવમાં એટલે કીધું કે વ્યવહાર નિશ્ચય સહિત છે એટલે વ્યવહાર પણ જેનો શુદ્ધ થઈ ગયો છે અને નિશ્ચય જેને અનુભવમાં છે. એટલે કે બહારનો વ્યવહાર એવો સરળ છે કે કોઈને અટકર કરતા નથી ને કોઈ એને પણ હરકત કરતું નથી એવો લાયા છે. અને નિશ્ચયમાં હું કોણ છું એનું સતત એને અનુભવ છે. ભાન નહીં, અનુભવ છે. પણ વ્યવહાર કદાચ જેને સંકિત થયું એનો ઉદય જુદી રીતનો અન્યતા હોઈ શકે. કોઈને હરકત થાય કે એવી રીતનો હોય બી શકે. અંદર પુરુષાત્મા એની વર્તન આવી હોય કે આવો વ્યવહાર ન હોવો ઘટે તો બની શકે. હું બની શકે હું. પણ એ હંમેશા બે પ્રકારના વ્યવહાર કહેવાય છે જ્ઞાનીઓની ભાષામાં. જગતની ભાષામાં મનોવચન કાયાના વ્યવહારને જ વ્યવહાર કહીએ છીએ. જ્ઞાનીઓની ભાષામાં જે પુરુષાર્થ ભાવ નિશ્ચય છે, ભાવ નિશ્ચય, હા, એનું બીજું નામ કહેવાય દ્રષ્ટિ નિશ્ચય પણ કહેવાય. એ જેની દ્રષ્ટિમાં પોતાના મનવચન કાયા કરતા રૂપ નથી, બીજાના મનવચન કાયા કરતા રૂપ નથી અને પોતાના મનવચન કાયાથી કોઈને દુઃખ થાય એવો જેનો ભાવ નથી. આ ભાવ આ એની અવેરનેસમાં છે, નોલેજમાં નહીં, જાગૃતિમાં. હા, અનુભવ સાથે. હા, એટલે એ વ્યવહાર નિશ્ચય સહિત જે સંકેત છે એને શું કીધું? સહાયક સંકેત. એટલે એનો ઓછામાં ઓછો એક અવતાર ને વધારેમાં વધારે જે શાસ્ત્રમાં ઉલ્લેખ છે. હવે આ જે ક્રમિક માર્ગમાં છે એમાં પણ ભેદ જ્ઞાન છે અને અક્રમમાં પણ ભેદ જ્ઞાન છે. એ ક્રમિકની અંદરમાં શુદ્ધિકરણ કરતા કરતા આગળ વધવાનું છે અને જ્યારે અક્રમ માર્ગમાં કરતા પણ અકર્તાના ભાનમાં રહીને પોતાના શુદ્ધ સ્વરૂપની જાણકારીને અનુભવ ભાનમાં વર્તીને આગળ વધવાનું છે. તો આની અંદરમાં તફાવત પુરુષાર્થના લેવલે કેવી રીતે હોય? પુરુષાર્થના લેવલે તફાવત, ભેદ જ્ઞાન જેને થયું છે એ ક્રમિક માર્ગ અને જેને ભેદ જ્ઞાન થયું છે અક્રમ માર્ગ, એ બે ની અંદરમાં પુરુષાર્થમાં ક્યાં તફાવત આવે? કારણ આમાં પુરુષાર્થમાં તફાવત એ આવે કે ક્રમિક માર્ગની અંદર ભેદ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એની પ્રકૃતિ રિફાઇન થઈ ગયેલી હોય. પછી એને આ નિશ્ચય સંકેત એને
અનુભવમાં આવે, હા. અહીંયા આગળ કારણ કે આ કાળની અંદર પહેલી વસ્તુ ધ્યાન રાખવાની કે આ કાળની અંદર મન વચન કાયની એકતા ના હોય. જ્યારે સતયુગ હોય ત્યારે મન વચન કાયની એકતા હોય ત્યારે જ વ્યવહાર શુદ્ધિ અને નિશ્ચય શુદ્ધિ બે સાથે થઈ શકે. વ્યવહાર શુદ્ધિ અને નિશ્ચય શુદ્ધિ બંને સાથે હોય અને વ્યવહાર શુદ્ધિ હોય ત્યારે પછી નિશ્ચય શુદ્ધિની વાત. બસ એટલે અને એ ધોરી માર્ગ છે. બરોબર. ક્રમિક માર્ગ એ મૂળ માર્ગ છે, ધોરી માર્ગ છે, નેશનલ હાઈવે છે. પણ આ કાળમાં એટલે કે કળિયુગમાં પંચમારામાં આ નેશનલ હાઈવે ફ્રેક્ચર થઈ ગયો છે, એટલે એ માર્ગથી જઈ શકાતું નથી. એટલે આ કાળમાં મન વચન કાયાની એકતાની અપેક્ષા રાખવી નંબર એક, અને મન વચન કાયા કોઈને દુઃખરૂપ ન હોવા આવું માનવું એ આ કાળમાં દુષ્કર થઈ પડે. કારણ કે કળિયુગના જીવો જે છે એની બેઝિક ફોર્મ્યુલા શું છે તો કે આ કાળના જીવોની મન વચન કાયાની એકતા ના હોય, એટલા માટે એ જે બોલે છે જેવું કરશે અથવા જેવું વિચારે છે જેવું બોલે છે એવું માનવાને કોઈ કારણ નથી. ટૂંકમાં મન વચન કાયાની એકતા હોય નહીં. એટલે આ કાળની અંદર કોઈ પણ વ્યક્તિ ઉપર વ્યવહાર દ્રષ્ટિથી વિશ્વાસ કરવો દુષ્કર છે. શું છે? સમજાય છે? અને બધા પ્રશ્નો અવિશ્વાસથી જ ઉભા થયેલા છે. આટલા બધા જે સંઘર્ષ, કોર્ટ કચેરી, પોલીસ કેસ, ઝઘડા, વેરઝેર અંદર કારણ શું છે? અવિશ્વાસી વાતાવરણ બધા લેવલે, સમાજના બધા સ્તર ઉપર અવિશ્વાસી વાતાવરણ છે. કેમ બહુ છે? પ્રકૃતિ એવી છે. અને પ્રકૃતિની અંદર સેન્ટર પોઈન્ટ શું છે? મારો સ્વાર્થ, આત્માનો નહીં, મારો એટલે પ્રકૃતિનો. સમજાય છે? પહેલા જમાનામાં સતયુગની અંદર પ્રકૃતિનો સ્વાર્થ હોય પણ કેવો હોય? કોઈને દુઃખરૂપ ન થાય તેવો સ્વાર્થ હોય. કેવો હોય? દુઃખરૂપ ન થાય. હા, કોઈને દુઃખરૂપ, અડચણરૂપ, અવિશ્વાસરૂપ થાય એવો સ્વાર્થ ના હોય. એટલે કોઈ પણ ભોગે મારું હિત સાચવવું છે એવું ના હોય. સમજાય છે? અને આ કળિયુગની અંદર માણસ છેલ્લા સ્ટેજ ઉપર આવી જાય. શું કરે? છેલ્લા સ્ટેજ ઉપર આવી જાય. આમ કે કોઈ વ્યક્તિ આમ કોઈને આપણે પૈસા આપ્યા હોય અને અથવા માલ આપ્યો હોય અને પેલો પૈસા ના આપતો હોય 5-25 લાખ, હવે આપણને 5-25 લાખ ના આવે કે ના આવે તો ફેર ના પડે, પણ પ્રશ્ન અહમ નો આવે. સેમ નો આવે? ના કેમ આપ્યો? ખ્યાલ આવી ગયો? કોઈ પણ ભોગે મારે લેવા છે, સામ દામ દંડ ભેદ. ટૂંકમાં કોઈ પણ પ્રકારના લો લેવલે જતા અટકાય નહીં એવો એનો આ કાળનો અહંકાર હોય. સમજાય છે? અને એમાં એનું ખરેખર હિત સમાયેલું, પૈસા આવે કે ના આવે પણ હિત સમાયેલું નથી. આ વૃત્તિ જ એ કળિયુગની નિશાની છે. સમજાય છે? એટલે કળિયુગ આવો, કળિયુગની વિચારધારા આવી લો કક્ષાની હોય. સામાન્ય જ્યાં અહમ આવે ને ત્યાં એકદમ લો કક્ષાની થઈ જાય. શું થઈ જાય? જ્યાં અહમ હચવાય ને ત્યાં રિફાઇન થયેલી હોય પ્રકૃતિ, જ્યાં અહમ ઘવાય ત્યાં છેલ્લી પાયરી પણ આવી જાય. આ કળિયુગ છે ને એટલે બાઉન્ડ્રી તોડી નાખે. શું કરે? સતયુગમાં બાઉન્ડ્રી ના તોડે, ગમે એટલું સહન કરવાનું આવે બાઉન્ડ્રી ના તોડે. સમજાય છે? મહાન પુરુષોના તમે દાખલા સતયુગના જુઓ, તમને ખ્યાલ આવે કે કેવા એ લોકોના વિચારધારા હોય. દરેક વસ્તુમાં અપવાદ હોય પણ તમે આમ ઓવરઓલ જોવા જાઓ ને તો બધાની પ્રકૃતિ હાવ એકબીજાને કઈ રીતે એડજસ્ટ થવું એવી જ હોય. સતયુગની વાત કરું છું. અને કળિયુગ એટલે શું? બધા મને કેમ એડજસ્ટ થાય એ હોય, હું એડજસ્ટ થયું કે નહીં નહીં મને કેમ ના એડજસ્ટ થાય. એટલે આખી વિચારધારા આખી ઊંધી થઈ ગઈ. એટલે અથડામણ છે ને, એટલે અથડામણ છે ને. મારે એડજસ્ટ થવાનું છે, હું બધાને એડજસ્ટ થઉં એમાં સેન્ટર પોઈન્ટમાં હું આવું, બીજા મને એડજસ્ટ થાય એમાં બીજા બધા આવે, એવું તો બની જ ના શકે ને. એવું બની શકે? મારી દ્રષ્ટિ, મારી વિચારધારા,
એ મારા પૂરતી હોઈ શકે, બીજા પૂરતી કઈ હોઈ શકે? બીજા મને એડજસ્ટ થયા એટલે આપણે ડિપેન્ડન્ટ થઈ ગયા ને, એ બની શકે નહીં. જ્યારે હું બધાને એડજસ્ટ થવું તો શક્ય છે, કારણ કે સેન્ટર પોઈન્ટ હું છું. એટલે સતયુગમાં આવું હોય, બધા એકબીજાને એડજસ્ટ થતા હોય. એ વખતે માનવતા હાઈ લેવલની હોય, કેવી હોય? ભલે આધ્યાત્મિક જ્ઞાન હોય કે ના હોય, પણ માનવતા હાઈ લેવલની હોય, કે કોઈને પણ દુઃખ ના આપવું. અને એ બહુ દ્રઢપણે માનતા હોય, કેવું? ઉપલક ના આવવાને, દ્રઢપણે કે નહીં નહીં ગમે તે થાય, જાણતા કે અજાણતા દુઃખ કેમ આવે આપણાથી, એના માટે ખરાબ કેમ વિચાર કરાય, ગમે એટલો ભોગવટો આવે પણ એવું વિચારે નહીં. એને આમ તો સતયુગ કહેવાય ને. ને આપણને તો છાસ વારે શંકા થઈ જાય, 9 વખત પેમેન્ટ આપ્યું અને 10મી વખત થે જ મોડું આવે તો એમ થાય કે આપશે કે નહીં આપે. શંકાશીલ જ સ્વભાવ, સ્વભાવ આ કાળની વિશેષતાની વાત કરું છું. આવો, અને મેઇન વસ્તુ તો આ કામનો આપણા બધાના ચીકણા કર્મો છે. કેવા છે? એક એક કર્મો ઉકલતા ઉકલતા દમ નીકળી જાય. શું થઈ જાય? ઇઝીલી ઉકલે નહીં, કારણ કે કર્મોમાં ચીકાશ છે, કર્મો ભારે નથી. આ કળિયુગના જીવોના કર્મો ભારે ના હોય, ચીકણા હોય. કેવા હોય? હા, ભારે તો બધા સતયુગમાં હોય કર્મો. કેવા હોય? મોટી મોટી લડાઈઓ ને આ ને તે ને એ બધું તો સતયુગમાં હોય, અત્યારે ના હોય. એટલે આટલા બધા ચીકણા કર્મો હોય, એટલે એક એક સંજોગોને ઉકેલ કરતા 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 માણસ બચારો થાકી જાય, શારીરિક કરતા માનસિક બચારો થાકી જાય. અને આમ જોઈએ તો ઓવરઓલ એવું કઈ ઇકોનોમિકલી કઈ લોસ ના હોય એને, ખ્યાલ ને? પણ એ નાના નાના કર્મો પણ એને એટલી ચકાસ વાળા હોય કે ઉકલતા ઉકલતા દમ નીકળી જાય એનો. સમજાય છે? હવે હમણાં તમે જે સમ્યક દર્શન ની વાત કરી, તો સમ્યક વિતરાગ માર્ગમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ નો ઉલ્લેખ કર્યો છે, એ ચારે બીજા જરાક સમજાવો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. તપ સમ્યક એટલે શું થાય? પેલો સમ્યક શબ્દ નો અર્થ સમજો. સમ્યક એટલે સવળું, સવળું એટલે આત્મા લક્ષી, અવળું એટલે ખોટું, અવળું એટલે સંસાર લક્ષી. અવળું એટલે ખોટું પણ સંસાર, સંસાર લક્ષી, અને સવળું એટલે આત્મા લક્ષી. જેનાથી સંસાર વર્ધમાન થાય એ બધું સંસાર લક્ષી કહેવાય, જેનાથી સંસાર સમાપ્ત થાય, ટૂંકમાં આત્મા મણી પ્રગતિ થાય, એ બધું આત્મા લક્ષી કહેવાય, એ બધું સવળું કહેવાય. તો કે છે કે પેલું સમ્યક દ્રષ્ટિ, શું કીધું? એ તમે દર્શન આત્મા સેન્ટરમાં છે. અને આ જગત જે છે એ જગત કઈ રીતે ચાલે છે એને સમજવા માટે એનો પુરુષાર્થ છે. શું છે? આત્મા સેન્ટરમાં છે એટલે હું કોણ છું એ નક્કી થઈ ગયું છે, અનુભવ નથી પણ નક્કી થઈ ગયું છે. પણ જે જગતમાં જીવી રહ્યો છે મન વચન કાયા રૂપે, એ જગત કયા આધારે ચાલે છે એ સિદ્ધાંતિક સમજવા પ્રયત્ન, શ્રદ્ધાથી નહીં, ધર્મથી નહીં, ક્રિયાથી નહીં, તપ કે ત્યાગથી નહીં, સિદ્ધાંતથી સમજવા પ્રયત્ન કરે છે એને દર્શન કહેવાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એટલે કે હું કોણ છું એ નક્કી થયા પછી મારું અસ્તિત્વ, મારો સ્વભાવ, મારા ગુણો શું છે એને દ્રઢપણે માનવું અને એને અનુભવવા, ઉદય કર્મમાં જ એને અનુભવવા પ્રયત્ન કરવો. એટલે કે પ્રકૃતિની સામે મારો કયો ગુણ છે એને અનુભવવા પ્રયત્ન કરો, જેને આપણે શું કીધું છે? જ્ઞાન. સમ્યક દર્શન કીધું ને મારું, એ નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ની, સમ્યક જ્ઞાન સમજાવીએ છીએ
પણ એને આપણે આત્માના ગુણોની ભજના કહે. મનવચન કાયામાં દુઃખ છે તો હું નિર્વેદક છું. મનવચન કાયા વેદનીય સ્વભાવના છે, એની સામે હું નિર્ભય. એટલે પ્રેક્ટિકલ એટલે સુખ સ્વરૂપ, એને જ્ઞાન કીધું સુખ સ્વરૂપ બાબો, લોકોને ખબર નહીં પડે નિર્વેદ પાછળ. હા, એટલે કે જે નિર્વેદક એટલે કે વેદના રહિત દશા, એટલે એને સમ્યક જ્ઞાન કહ્યું. શું કહ્યું? સમ્યક જ્ઞાન કીધું. પછી સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્રને આપણે એક જ વાક્યમાં કહેવું હોય તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ કરવાની ભાવના એ સમ્યક ચારિત્ર. ખરેખર આપણો ઉદય ગમે તે હોય પણ ભાવ શું છે? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ. સમજાય છે? એટલે આ જે બીજ એનું ફળ શું આવે તો કે ચારિત્ર. એ ચારિત્ર બે પ્રકારના, એક સ્થૂળ ચારિત્ર અને બીજું સૂક્ષ્મ ચારિત્ર. તો સ્થૂળ ચારિત્ર છે એ જગત જોઈ શકે, સૂક્ષ્મ ચારિત્ર છે એ પોતે અનુભવી શકે. એટલે કે કોઈ પણ પ્રકારના મનવચન કાયાના વ્યવહારમાં પોતાની સાથે અથવા પારકાની સાથે વ્યવહાર કરતી વખતે પોતાને ક્રોધમાન માયા લોભ કે રાગ દ્વેષ ઉત્પન્ન થવાનું જે કારણ છે કરતા બધી દ્રષ્ટિ એનો નાશ થાય. શું થાય? એટલે અકર્તા પદની દ્રષ્ટિ હોય તો દોષિત દેખાય, અને દોષિત ના દેખાય એ જ સંભાવ થાય જ ને. પણ દોષિત અસર કેવી થાય? હજી એ જ સમભાવ. હજી જે કરતા અકર્તાની વાત કરો છો ને એ જરા થોડા હજી સરળ શબ્દમાં લો તો લોકોને પકડાશે. તો કયા શાસ્ત્રીય શબ્દો છે ને પાછા? એટલે આ આખું, એટલે આખું આ જે સમ્યક ચારિત્ર છે એ ચારિત્ર જે અભ્યંતર એટલે કે આંતરિક ચારિત્ર છે એ ચારિત્ર એ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ કરવાનો ભાવ, અને પ્રાપ્તિ કરવાના ભાવની સાથે ક્રોધમાન માયાલોભ કે રાગ દ્વેષ પરિણામ રૂપે હોવા છતાં પુરુષાર્થમાં ન ઉત્પન્ન થાય એવી અકર્તા પદની દ્રષ્ટિ. અને એ અકર્તા પદની દ્રષ્ટિ એ જ નિર્દોષ દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિ હોવી એ જ સંભાવ. સંભાવ એ કોઈ ક્રિયા કે શબ્દ નથી. એટલે સંભાવે રહેવું, પછી આત્માના ભાનમાં એકાકાર ને સ્થિર રહેવું, એ બાજુ સમ્યક ચારિત્ર અપેક્ષા એ કહેવાય ને. બે 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 પ્રકાર કહે ને આપણે વિશેષ રીતે સમજાવ. એટલે પેલું ગુણોની ભજના છે એને આપણે જ્ઞાન કહ્યું સમ્યક, અને આને ચારિત્ર કહ્યું. સંભાવ મારું એને શું કીધું? આપણે ચારિત્ર કીધું, અને એને ગુણોની ભજનાને જ્ઞાન કહ્યું. એટલે બંને જુદું છે આખું. પેલું દર્શન કે સેન્ટરમાં આત્મા રાખી અને જગતને, આ જગત જે ચાલી રહ્યું છે એને સૈદ્ધાંતિક જાણવું એનું નામ દર્શન. હું કોણ છું એને જાણવું, હું કોણ છું એના અસ્તિત્વ, એના ગુણો, એનો સ્વભાવ, ખ્યાલ આવ્યો ને? આ બધું આપણને લક્ષમાં રહેવું, જાગૃતિમાં રહેવું એ સમ્યક જ્ઞાન. અને સમ્યક ચારિત્ર એમાં બે પ્રકાર, બાહ્ય અને અભ્યંતર. બાહ્યમાં આવે કે મન વચન કાયા કોઈને દુઃખરૂપ ન હોવા તે, અને અભ્યંતરની અંદર ક્રોધમાન માયા લોભ કે રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય તેવી અકર્તા નિર્દોષ દ્રષ્ટિ કે જેનું પરિણામ સંભાવ. ઉત્પન્ન ન થાય એ કઈ રીતે કહો છો? ના થાય ને, તમને અકર્તા દેખાય તો દોષિત ના દેખાય તો સંભાવ રહે જ. એટલે દોષિત દેખાય જ નહીં ને. સામે વાળો કરતા ન દેખાય, અકર્તા છે, એટલા માટે એના પ્રત્યે જે પ્રતિક્રિયા જોરદાર થાય છે અંદરના ખાને વચ્ચેના ભાગમાં પ્રતિષ્ઠાત્મા લેવું એ ન થાય, એટલે ક્રોધમાન માને રાગ દેશ નો સંયમ, એ અંદરનું ચારિત્ર. એ ચારિત્ર એને જૈન પરિભાષામાં કસાયોના સંયમ ને સંયમ કીધો. એ આંતરિક સંયમ કહેવાય. શું કહેવાય? આંતરિક સંયમ. પેલો બહારનો સંયમ, અને બહારનો ત્યાગ અથવા પ્રકૃતિને કંટ્રોલ મારવી હોવી, બહારની પ્રકૃતિ સંયમિત હોવી વિચારોથી વાણીથી વર્તનથી, એને બાહ્ય સંયમ કીધું. આમાં જે જૈણા પૂર્વકની વાત શબ્દો વપરાય, જૈણા પૂર્વક એટલે કે ઉપયોગ પૂર્વક, તો બાહ્યમાં અને અંતરમાં ઉપયોગ કેવી રીતે?
બાહ્યમાં તો એને સાવચેત રહેવો, પણ એ વખતે એનો અંદર નો ઉપયોગ જુદો છે. પણ જૈના જુદી વસ્તુ. હા, એ જરાક જૈના શબ્દ તો જૈન પરિભાષાનો શબ્દ છે. જૈના એટલે જાગૃતિ, જેમાં જીવ હિંસા જીવ અહિંસાને પ્રાધાન્ય આપે છે એ શબ્દ એટલે જૈના. કોઈ પણ ક્રિયા કરતી વખતે તમે શ્વાસ લેતા હોય, બોલતા હોય, ચાલતા હોય, આંખોથી જોતા હોય, કોઈ પણ વસ્તુને લેવડ દેવડ કરતા હોય, એ બધામાં કેમ પ્રકારે કેમ કરીને જીભ હિંસા ન થાય અથવા તો ઓછામાં ઓછી થાય એવો પ્રયત્ન, એવી જાગૃતિ, એનું નામ જૈણા. જૈણાથી લાભ શું થાય સાહેબ? તો હે, આવી જૈણા પાડવાથી લાભ શું થાય? એટલે લાભ એ થાય કે તમારું જે તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ શાર્પ થાય. શાર્પ નો મતલબ એ બુદ્ધિમાં ડીપનેસ, ઊંડી વાતને સમજવાની ક્ષમતા ઉત્પન્ન થાય, એ ક્વોલિટી જેને કહેવાય. પછી ક્વોલિટી સંસાર માટે વાપરી શકો અને આત્મજ્ઞાન માટે વાપરી શકો, પણ ડીપ લેવલ, હાયર લેવલની થાય. એમાં શાર્પનેસ વધારે હોય. શું હોય? ઊંડાણ વધારે. એટલે તમે બહુ મોટા રેડિયસમાં એક વાતને તમે સમજી શકો, મોટા સ્કેલમાં. ટૂંકું ઉંટા જ નહીં કે ભાઈ મને આટલું સમજાવ, પછી આગળ બધું સમજાતું નથી, એવું ના હોય. એને બહુ એને કહે કે આ વસ્તુ કરશું તો એની આજે અસર, કાલે પરમ દિવસે છેલ્લે શું થશે, એને એ વખતે સમજાય એવી શાર્પનેસ આવે બુદ્ધિમાં. કારણ કે હિંસા એક પ્રકારનું બુદ્ધિ ઉપરનું આવરણ છે. સમજાય છે? સીધું આવરણ છે. જ્ઞાન ઉપર આવરણ નથી, બુદ્ધિ ઉપરનું આવરણ છે. જ્ઞાન ઉપરમાં આવરણ જે કહ્યું છે એ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન, અને હિંસાનું આવરણ સીધું બુદ્ધિ ઉપર છે. એટલે હિંસા એ રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં આપણે વ્યવહાર જગતમાં કામ લાગે છે, અને જે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે એ નિશ્ચયમાં કામ લાગે છે. સમજાય છે? એટલે અહિંસક માણસ જે હોય ને, અહિંસક માણસ ભલે આત્મજ્ઞાન ના હોય તો પણ એની બુદ્ધિ બહુ શાર્પ હોય. એટલે આ જૈન કોમ જે છે, વણિક કોમ, એ બુદ્ધિશાળી એટલા માટે કીધી છે કારણ કે જે એ જીણામાં જેની અહિંસા પાળવા પ્રયત્ન કરે છે, ટૂંકમાં અવેર છે. સમજાય છે ને? આ સમ્યક ચરિત્ર છે એ તો ફળ સ્વરૂપે હોય છે ને, એટલે સમ્યક દર્શન અને જ્ઞાન જ પહેલા તો આવે છે ને, પછી એનું ફળ આવે છે એ સમ્યક ચારિત્રમાં પરિણમે છે ને. ના ના ના, સમજાવો. સમ્યક ચારિત્ર કોને કહેવાય? મેં બે બે પ્રકાર પાડ્યા, એક મન વચન કાયાનું ચારિત્ર અને એક આંતરિક ચારિત્ર. મન વચન કાયાનું જે ચારિત્ર છે એ પરિણામ સ્વરૂપે છે, અને આંતરિક ચારિત્ર છે એ પુરુષાર્થ રૂપે છે. એટલે એ તો પણ આપણે દર્શન અને જ્ઞાનના આધારે જ અંદર ગોઠવાતું હોય છે ને બધું ચારિત્ર એમ? ના, પુરુષાર્થથી ગોઠવાય. અનુભવ જેમ જેમ વધે એમ આપણું ચારિત્ર એ સ્વરૂપે પ્રગટ થાય છે ને. એટલે આપણું તો પુરુષાર્થ છે પણ એમ. હા, પુરુષાર્થ. બહારના બહારનું ચારિત્ર તો જ્ઞાન, સમ્યક જ્ઞાનનો સમ્યક દર્શનનો જ હોય ને. ના, એટલે આ બહારનું ચારિત્ર છે એને પરિણામ કહેવાય. શું કહેવાય? એને પરિણામ કહેવાય. સમ્યક હોય કે ના હોય બંનેને પરિણામ કહેવાય. સમ્યક હોય તો પરિણામ, ના હોય તો એ પરિણામ. અને અંદરનું ચારિત્ર છે એ પરિણામ રૂપે ના હોય, એ પુરુષાર્થ રૂપે હોય. અક્રમ વિજ્ઞાન માં પેલા સમ્યક જ્ઞાન આવે છે ને, એટલે આપણે આત્માના ગુણોની પહેલું દર્શન આવે. સમ્યક દર્શન તો આપણે જેમ ક્રમિક માં શુદ્ધિ કરતા કરતા આયા હોય તો જ થાય ને એમ, નહીતર એક્ઝેક્ટ આપણને સ્પષ્ટ કેવી રીતે રહે? અક્રમમાં પેલું દર્શન આવે, દર્શન જ્ઞાન ચારિત્ર, અને ક્રમિકમાં જ્ઞાન દર્શન ચારિત્ર આવે. એટલે દર્શનનો મતલબ આ તો આપણે સમજવાનું છે. આ દર્શન શબ્દ જે પહેલો મૂક્યો એનું કારણ શું છે? દર્શન એટલે કે આપણે આ જે જગતમાં અજ્ઞાનતાથી ફસાયા છે એનું રૂટ કોઝ જાણવું. બરાબર. હું કોણ છું એ જાણવાથી આ કેવળ જ્ઞાન કે આત્મજ્ઞાન નહીં થાય. ખ્યાલ આવ્યો? એ નિશ્ચય છે, એ આપણે છીએ, એને બનાવવાનો નથી, એને કરવાનો નથી. પણ જે આપણે મન વચન કાયા રૂપે છીએ અને બીજા મન વચન કાયા ઉત્પન્ન કરવાના નિમિત્તો છે અંદર, તો એ નિમિત્તોની અંદર આ જેટલી આ જગતની અંદર સનાતન સિદ્ધાંતો કે જેને આધારે આ જગત ચાલે છે, કોઝ અને ઇફેક્ટ આ બધું ચાલ્યા કરે છે, કર્મોની ઉત્પત્તિ, એનું રૂટ જાણવું. શું જાણવું? રૂટ જાણવું. સમજાય છે? એ જાણવાથી ફાયદો શું થાય?
તો કે છે કે આપણે એ પ્રકારની ભૂલ ન કરીએ કે જેના કારણે આપણને ભોગવટો ના આવે. બરાબર, એ દ્રષ્ટિ બદલાય આપણે. હું કોઈનો નિર્દોષ જોઉં છું, મારું કોઈ અપમાન કરે તો હું એને નિર્દોષ જોઉં છું, કારણ કે એના માટે નહીં, આપણા મારા માટે, પોતાના માટે. અગર હું દોષિત જોઈશ તો મને દોષ લાગશે. મેં ક્રિયા નથી કરી કશું, દોષ એને કર્યો છે, પણ હું દોષિત દ્રષ્ટિથી જોઉં એ મારો દોષ છે. અને એ દ્રષ્ટિ મને નવો દોષ ઉત્પન્ન કરવાનું કારણ બને છે. એટલે કે મેં તમને દોષિત જોયા એટલે દ્વેષ થયો, એ દ્વેષ નું પાછું શું આવશે, ફળ આવશે. એટલે હું તમને નિર્દોષ તમારા માટે નહીં, મારા માટે જોઉં, પોતાના માટે જ. હું તમને અકર્તા તમારા માટે નહીં, મારા માટે જોઉં છું. બરાબર, સમજાય છે? એટલે મુક્તિનો માર્ગ પોતાના માટે છે, પારકા માટે નથી. એટલે આપણે જગત કલ્યાણની વ્યાખ્યા એ આપી કે બીજાનું કલ્યાણ કરવું તે જગત કલ્યાણ નહીં, એ લૌકિક માર્ગ છે. જગત કલ્યાણ એટલે પોતે કલ્યાણ સ્વરૂપ થવું, પોતાનું કલ્યાણ થવું. શું કીધું? પોતે જ કલ્યાણ સ્વરૂપ થવું. તો એની પાસે જે આવે એનું કલ્યાણ એ નૈમિત થતું હોય, કેવું હોય, કરવાનું હોય નહીં. બાળ મંદિર માં છોકરા પાસે જ્ઞાન હોય, હોય તો ખરું, એ લેવલ નું હોય, પીએચડી માં એ લેવલ નું હોય, પણ ના હોય તો હોય ને. અને સાહેબ, આપ જે વાત કરો છો ને કે અનુકૂળ કે વિપરીત ગમે તે સંજોગ હોય, એમાં આપણે તો એક જ ભાવના ભાવીએ છીએ કે ભગવાન મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંયોગોની પ્રાપ્તિ હોય છે. બસ, તો એ એ સમ્યક ચારિત્રનું મુખ્ય કારણ છે કે સમ્યક દર્શનનું મુખ્ય કારણ છે? સમ્યક દર્શન, એટલે દર્શન આવશે એનાથી ચારિત્ર આવશે. હા, રિઝલ્ટ રૂપે ચારિત્ર આવશે. અત્યારે દર્શન, દર્શન એટલે દ્રષ્ટિ છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, સૃષ્ટિ એટલે પેલું કોઝ, એનું શું આવશે, ઇફેક્ટ, ઇફેક્ટ આવશે. એટલે સાહેબ, આપે જે શરૂઆતમાં વાત કરી ને કે વ્યવહાર સંકેતની વાત કહી આપે છે, તો વ્યવહાર સંકેત તો સમજાય છે, પણ વ્યવહાર સંકેત માંથી નિશ્ચય સંકેત અને ક્ષાયિક સંકેત માં જવું હોય તો કયા પ્રકારનો પુરુષાર્થ જોઈએ? નિશ્ચય સંકેત માં જવું હોય તો પહેલા પેલું પોતે કોણ છે એની પ્રતીતિ, પ્રતીતિ સહાયક થવી જોઈએ. પ્રતીતિ, અનુભવ સહાયક છે ત્યારે સહાયક સંકેત કહેવાય. પ્રતીતિ સહાયક, એ પ્રતીતિ સહાયક ક્યારે થાય તો કે છે કે આ ભેદ વિજ્ઞાન સમજાય, તો શું સમજાય, ભેદ વિજ્ઞાન, ભેદ વિજ્ઞાન સમજાયું એટલે પ્રતીતિ સહાયક થઈ ગયું. હવે ભેદ વિજ્ઞાન અનુભવમાં આવે, ખ્યાલ આવ્યો, એ એમ તમને સહાયક અનુભવ થતો જાય. એટલે શરૂઆત, શરૂઆત થી તો સાહેબ પહેલા બુદ્ધિ થી જ કરવું પડશે ને એમ. બુદ્ધિ ખરી, પણ એ સમ્યક કહેવાય. સમ્યક બુદ્ધિ ખરી, સંસાર લક્ષી બુદ્ધિ હોય ને માત્ર બુદ્ધિ કહેવાય, અને આત્મા લક્ષી બુદ્ધિ હોય ને સમ્યક. સમ્યક બુદ્ધિ, સમ્યક એટલે સવળી, એમ જેનેમાં, જેને આ સંસારમાં કશો સ્વાર્થ નથી અને છતાં એ તરફનો પુરુષાર્થ કરે છે, માટે શું કહેવાય, એને સમ્યક બુદ્ધિ કહેવાય. જે સંસારી સ્વાર્થ માટે કરતા હોય એને બુદ્ધિ તો કહેવાય, સમજાય છે ને, એ લૌકિક બુદ્ધિ કહેવાય અથવા મિથ્યા બુદ્ધિ કહેવાય, સમજાય ને. બુદ્ધિ તો બંનેને કહેવાય, કારણ કે બુદ્ધિ વગર, બુદ્ધિ એટલે શું, બેનિફિટ, ફાયદો. હવે અહીંયા અજ્ઞાનમાં મને ફાયદો હોય, ફાયદો શું થાય તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ હોય. સમ્યક બુદ્ધિમાં ફાયદો તો શું હોય, તો આત્મા તરફની પ્રગતિ, એટલે કે સંસાર કપાવો તે, સંસાર માઇનસ થવો તે, એ મારું પ્રગતિ છે. સંસાર વધવો તે પ્રગતિ નહીં, સંસારનો વિકાસ થવો તે પ્રગતિ નહીં, સંસાર કપાવો તે પ્રગતિ. અજ્ઞાન માન્યતા ઓછી થતી જાય, ઘટતી જાય, ખ્યાલ આવ્યો ને. આપણી બિલીફ ધીમે ધીમે જે મિથ્યા હતી એની સમ્યક થતી જાય. એટલે પેલી બધી બિલીફોમાં સેન્ટર પોઈન્ટ સંસાર હતો, પ્રકૃતિ હતી. હવે એમાં સેન્ટર પોઈન્ટ શું આવે, મોક્ષ આવે, આત્મા આવે. સમજાવ્યું? બરોબર છે. એવી રીતે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે એમ હોટલોમાં જવાનું થાય, મૂવી જોવા જવાનું થાય, પછી એમ લગ્ન પ્રસંગોમાં જવાનું થાય, તો મંદિર ત્યાં મૂંચે નહીં એમ, તે એના કરતા સત્સંગમાં જવાનું થાય તો સારું, પણ આવું બધું સંજોગ આવે, કારણ કે શાસ્ત્રીમાં હોય એટલે બધા જ્ઞાન નથી લીધું, તો આવી રીતે સંજોગ આવે, હોટલ, મૂવી, લગ્ન પ્રસંગો વારંવાર આવતું રહેતા, એના માટે આપણે કશું નહીં. આપણે તો જે સંજોગ આવ્યા છે એની અંદર જ્ઞાને કરીને સંભાવ માર્યો, વ્યવહારે કરીને તો ઉદય કર્મ છે, પણ જ્ઞાને કરીને સંભાવ માર્યો. જ્ઞાને કરીને સંભાવમાં રહેવું એટલે કે જે સંજોગ આવ્યો છે
એમાં રાગ અને દ્વેષ ન કરવો, સામેવાળી વ્યક્તિને અથવા નિમિત્તને કરતા ના જો, શું ના જો, નિર્દોષ છો એ આપણો સંભાવ. ખ્યાલ આવ્યો? સંભાવનો મતલબ અત્યારે જે સંજોગ આપણો આવ્યો છે એના પક્ષના આપણે નથી ને એના વિરોધી પણ નથી. શું નથી? ફક્ત આપણને આ સંજોગ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ન હોવાથી આપણને આ સંજોગ પ્રાપ્ત ન થયો. ભલે અત્યારે ઉદયમાં છે પણ બીજમાં નથી. સમજાય મારી વાત? બસ એટલે કોઈને કરતા જોવાનો, કોઈને દોષિત જોવાનો પ્રશ્ન આવતો નથી. વર્તમાન સંજોગ છે એને પણ ધક્કો મારવાની વાત આવતી નથી. પણ એ ધંકો એમાં સંભાવમાં રહેવો એ આપણો પુરુષાર્થ છે. ને સંભાવમાં ત્યારે રહેવાય કે અ કરતા જોઈએ તો. કરતા અને સંભાવ બે વસ્તુ શક્ય નથી. ને સંભાવ રહે તો જ આપણે આ અ કરતા દેખાય તો જ સંભાવ રહી શકે. એટલે સંભાવ એ ભાવ છે, સંભાવ એ વચન કે ક્રિયા નથી. સંભાવે નિકાલ કરવો એ ક્રિયા કે શબ્દ પ્રયોગ નથી, એ અનુભવ પ્રયોગ છે. ખ્યાલ આવ્યો? ને અનુભવ પ્રયોગ એ કેવું છે? અનુભવ પ્રયોગ શબ્દ કેમ વાપર્યો? કારણ કે પ્રક્રિયાથી પ્રાપ્ત થાય છે, એ રેડીમેડ આન્સર નથી. શું નથી? આપણે કઈ પણ થાય તો વ્યવસ્થિત બોલી જઈએ એનાથી સંભાવ રહે નહીં. સમજાય છે? એક વખત થોડી જરા રાહત રહે આપણને. શું રહે? નાના સંજોગોમાં. પણ મોટા સંજોગોમાં પછી તમે એમ કહો કે વ્યવસ્થિત તો એવું બુદ્ધિ એક્સેપ્ટ કરે નહીં. એટલે પ્રક્રિયા બતાવવી પડે કે ભાઈ કઈ રીતે આ માણસ, કઈ રીતે મારે આમાં સંભાવ રાખવો છે, કઈ રીતે રાખવો. તો એક વ્યક્તિ આપણને આપણું 25 વખત અપમાન કરે નાના નાના કારણોસર. હવે આપણે નક્કી કરવાનું કે આ વ્યક્તિ કાયમ માટે આપણું અપમાન કરે છે નહીં જેવા કારણોમાં, તે આપણી બુદ્ધિ ધીમે ધીમે એને કરતા જોવે. શું જોવે? કે આ માણસ ઈરાદાપૂર્વક કરે છે, જાણી જોઈને કરે છે. ખ્યાલ આવ્યો? મને દુઃખ આપવા માટે, ત્રાસ આપવા માટે, હેરાન કરવા માટે કરે છે, એવું બધું આપણને બુદ્ધિ બતાવે. એ બતાવે છે બુદ્ધિ, એ લઈને આવેલી બુદ્ધિ છે. શું છે? મિથ્યા બુદ્ધિ. કઈ? કે જે પ્રકૃતિના પક્ષની છે. સમ્યક બુદ્ધિ શું કહે છે? સમ્યક બુદ્ધિ સિદ્ધાંત ઉપર આધારિત છે કે આ જગતમાં કોઈ પણ જીવને બોલવાની સ્વતંત્ર શક્તિ છે કે નહીં. સિદ્ધાંત શું કહે છે? નથી. માટે એ પણ સ્વતંત્ર બોલી શકતો નથી, સારું કે ખરાબ કઈ પણ. ને છતાંય બોલ્યા તો મારો હિસાબ જવાબદાર છે, એ નિમિત્ત છે. હવે આ પ્રક્રિયા શરૂ કરી એટલે અકર્તા દેખાયો એટલે નિર્દોષ દેખાયો, આનું રિઝલ્ટ એ સંભાવ. ટૂંકમાં પ્રયોગ છે. શું છે? આ જવાબ નથી. તમે દાદા ભગવાન નું શબ્દ સીધું ગોઠવી નાખો ને એ આન્સર છે. એ આન્સર લાંબો ટાઈમ ટકે નહીં, મિકેનિકલ થઈ જાય પછી. પણ તમે પ્રક્રિયામાં આવો, કારણ કે વિજ્ઞાન છે ને, વિજ્ઞાન એટલે પ્રયોગ કહેવાય. શું કહેવાય? એ પ્રયોગ, પ્રયોગને આધારે જવાબ પછી પેલો તૈયાર છે તે છે. પણ પ્રયોગનો મતલબ તમારો પોતાનો અનુભવ, પેલો એમનો અનુભવ, એનો આ જવાબ નીકળ્યો. પણ પેલા અનુભવ કર્યો ને પછી એના રિઝલ્ટ રૂપે શું નીકળ્યું? જવાબ નીકળ્યો. એમ આપણે પણ એ જ પ્રયોગમાંથી આપણે આપણા લેવલનો પ્રયોગ હોય, આપણી જાગૃતિનો પ્રયોગ હોય, આપણા પુરુષાર્થ લેવલનો પ્રયોગ હોય. સમજાય છે ને? એ પ્રયોગમાંથી પસાર થઈ છેલ્લું રિઝલ્ટ શું આવે? તો કે વ્યવસ્થિત. એ બોલવાનું ના હોય આપણને સમજાય ખાલી કે આ બધું કેમ બન્યું? તો કે આ વ્યવસ્થિત હતું માટે. સમજાય છે ને? પણ પહેલો જવાબ આપી દે વ્યવસ્થિત, એટલે પછી બુદ્ધિ સ્વીકારે નહીં. ભારે સંજોગોમાં એક્સેપ્ટ ના કરે, સામાન્ય સંજોગોમાં કદાચ એક્સેપ્ટ કરી નાખે. સમજાય છે ને સાહેબ? જો પછી આપણને જ ઈચ્છા થતી હોય કે આપણે મૂવી જોવા જઈએ કે હોટલમાં જઈએ, તો એ શું વિસર્જન થતો ભાવ છે? એટલે જે સર્જન કર્યું તો એ છે એમ. અને એ વખતે કઈ જાગૃતિ રાખવાની? ગયા પહેલા વિસર્જન ના કહેવાય, ગયા પછી કહેવાય. ગયા પછી એ વખતે જાગૃતિ. બન્યા પહેલા વ્યવસ્થિત ના કહેવાય, બન્યા પછી વ્યવસ્થિત કહેવાય. એટલે સમજો 2 મહિના પછી બહારગામ ક્યાંય જવું છે તો તમે ટ્રેનની ટિકિટ લો કે બધું બુકિંગ કરાવો કે હોટલનું બુકિંગ કરાવો, તો એ વખતે તમને જે ભાવ થાય છે કે જે તમને ઈચ્છા થઈ એ તમે લઈને આવેલા એટલે તમને ઈચ્છા થઈ હતી? બુકિંગ કરવાનો સંજોગ આવ્યો એ નિમિત્ત ખરો? કોઈ નિમિત્ત વગર બુકિંગ ના કરાઈએ ને આપણે? વાઈફ કે પડોશી કે મિત્ર કે પાર્ટનર કે
કે કોઈ પણ કનેક્શનમાં કોઈ વ્યક્તિ હોય તો જ આપણે થાય ને આવું, બરોબર છે. કોઈ કારણ હોય, આપણો દીકરો કે દીકરી કે ગમે એક્સવાય છે, હું તો નિમિત્ત બને ને કે આપણે સ્વીકારીએ અને પછીની આગળની પ્રક્રિયા બુકિંગ કરાવવાની આવે. તો નિમિત્ત તો છે ને, જી સર, નિમિત્ત વગર તો કાર્ય થાય નહીં. અને નિમિત્ત કેના આધારે છે? વ્યવસ્થિત ને આધીન. આપણે પણ નિમિત્ત છીએ, સામેવાળો પણ નિમિત્ત છે, પણ આ બધા નિમિત્તો કાર્ય કયા આધારે કરે છે? વ્યવસ્થિત ને. એટલે વ્યવસ્થિત નો મતલબ, વ્યવસ્થિત નું કામ શું છે? તમે જે કર્મ લાયા છો એને પરિણામમાં લાવવું, એનું નામ વ્યવસ્થિત. તમે જે કર્મ લાયા છો ફળ રૂપે એને રૂપકમાં લાવવું, એનું નામ વ્યવસ્થિત. હવે એમાં કોઈ પણ વ્યક્તિને કરતા જવો, પોતાના ફાઇલ નંબર એક સહિત કોઈને કરતા જવો, અજ્ઞાનતા. ફાઇલ નંબર એક ને પણ કરતા જોઈએ તો અજ્ઞાનતા કહેવાય ને. અજ્ઞાનતા તો કરતા કોઈને પણ ના જોવે, મન વચન કયા કોઈના પણ હોય, આપણા કે બીજાના, કરતા તો છે જ નહીં ને. બહુ સરસ, બહુ સરસ. એમ જી સાહેબજી, એટલે કરતા, કરતા પદ, પદ એટલે દ્રષ્ટિ કહેવાય. કરતા પદ એ જ ભ્રાંતિ પદ છે. હું કર્મ નો કરતા છું, હું કર્મ નો ભોગતા છું, એ થિયરી, એ સિદ્ધાંત, એ ભ્રાંતિ છે. અજ્ઞાન, જ્ઞાન, જ્ઞાન ન હોય તો, સમજાય છે? જી સર જી. જ્ઞાન હોય તો શું કીધું? તો જ્ઞાન હોય તો નિકાલ છે. ભ્રાંતિ ક્યારે કહેવાય? કે કરતા પદ સાથે તમારી દ્રષ્ટિ હોય તો ભ્રાંતિ કહેવાય. જ્ઞાન છે, અકર્તા પદ ની દ્રષ્ટિ છે, અને છતાંય તમે કરતા છો એવું બોલો છો વ્યવહાર થી ઉદય કર્મ ને આધીન, તો એ નિકાલ છે. જી, એ નિકાલ છે, એ ભ્રાંતિ નથી. અને એ વખતે જાગૃતિ, કોઈ કે તમે ક્યાં જઈ આવ્યા, તો કે અમે બારગામ જઈ આવ્યા, કે યાત્રા એ જઈ આવ્યા, એવું બોલો છો, એ વ્યવહાર સત્ય છે. પણ અંદર તમને ખબર છે કે જઈને આવ્યો છું એ મારો ઉદય કર્મ છે. એટલે એ ત્યાં આગળ દોષ લાગતો. એટલે જાગૃતિ એ વખતે એ છે કે સંયોગ ને આધીન, સમજો મારે જ્યાં જવું પડ્યું છે તો હવે એ પરિસ્થિતિ ન આવી ઘટે. એટલે એ વખતે એ જાગૃતિ એ છે કે ભગવાન આ પરિસ્થિતિ ન આવી ઘટે અને આ સંયોગ હવે નથી જોઈતો, એને બદલે મોક્ષ માર્ગ ને લાયક અને સહાયક સંયોગ જોઈએ છે. બસ જાગૃતિ આ થઈ ને સર. એજ આપણે સંજોગોને ના બદલી શકીએ, પણ સંજોગોમાં ભાવને તો બદલી શકીએ. ચોક્કસ સાહેબ, ચોક્કસ. બહુ સારો ખુલાસો થઈ ગયો સાહેબ. એટલે આપણે શું કહીએ કે દ્રશ્ય ને ના બદલી શકીએ, પણ દ્રષ્ટિ બદલી શકીએ. જી સાહેબ જી. ક્રિયાને ના બદલી શકીએ, પણ ભાવ તો બદલી શકીએ. અને જે આપણા હાથમાં છે ત્યાં જ પુરુષાર્થ છે, જે આપણા હાથમાં નથી ત્યાં પુરુષાર્થ ત્યાં જ નહીં. જી સાહેબ, આપણે માનીએ તો એ ભ્રાંતિ છે. શું છે? ભ્રાંતિ. એટલે આખું જગત ભ્રાંતિમાં ફસાયું છે. શું છે? ભ્રાંતિમાં ફસાયું. કઈ ભ્રાંતિ? અજ્ઞાનની. અજ્ઞાનની ભ્રાંતિ, સમજાય છે? એ ભ્રાંતિને કારણે તો આ નવો સંસાર ઉભો થાય છે. ભ્રાંતિજન્ય જ્ઞાનથી આ સંસાર નવો ઉભો થાય છે, નવા કર્મો ક્રિએટ થાય છે. અને એ ભ્રાંતિના જ્ઞાનની અંદર બે વસ્તુ છે, ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુઅરશિપ. આ મન વચન કાયા નો માલિક છું અને આ મન વચન કાયા ને હું ચલાવું છું, એ બીજા વધારે પણ માનવું, બસ આ જ મોટા મોટી ભ્રાંતિ છે. એ ભ્રાંતિ તૂટવી, ભ્રાંતિ તૂટવી એને સમ્યક દ્રષ્ટિ કહેવાય, અને ભ્રાંતિ તૂટી જવું એને સમ્યક જ્ઞાન કહેવાય. કારણ કે જ્ઞાન ક્યારે થાય? અનુભવ થાય ત્યારે. સમજાય છે ને? પેલું સમજાય અને પેલું અનુભવાય. એટલે આ આવી આખી પ્રક્રિયા છે. શું છે? પ્રક્રિયા છે. એટલે જાગ્રત પુરુષો બધાને આવી જ પ્રક્રિયા હોય. હમણાં જ્યાં સવારે એક કેતનભાઈ શાહ કરીને એક વ્યક્તિ છે, છોકરો છે, એનો ફોન આવ્યો હતો જર્મનીથી. એટલે એને મને વાત કરી, તો એને એક સત્સંગ સાંભળ્યો હશે આપણો ઇન્ટરનેટ ઉપર. એટલે એને કીધું કે સ્વામીજી, તમે જે વાત કરી છે ને સાહેબ, એટલી અદ્ભુત કરી છે કે મારી કેટલા વર્ષોની જે ભ્રાંતિ હતી એ તૂટી ગઈ. કહે છે ભ્રાંતિ તૂટી ગઈ. એની શું ભ્રાંતિ હતી? કે પ્રગતિ આપણને દેખાવી જોઈએ. શું હતી ભ્રાંતિ? લૌકિક માન્યતાને પ્રગતિ દેખાવી જોઈએ. ત્યારે જ્ઞાનીઓ શું કહે છે? જે દેખાય તે પ્રગતિ કહેવાય જ ને, એ પરિણામ છે. જે દેખાય, જગતને દેખાય કે હું વિકાસ કરી રહ્યો છું, એ તો પરિણામ છે. પ્રગતિ એનું નામ કહેવાય કે ધીમે ધીમે સંસાર, સંસારી ભાવો તમારી દ્રષ્ટિમાંથી ખલાસ થતા હોય, એ પ્રગતિ છે. એ બહાર દુનિયાને ના દેખાય,
એ તમને અનુભવમાં આવે, તમને હળવાશ મુક્તતા, એની અનુભૂતિ તમને પોતાને થાય, બીજાને કેવી રીતે થાય? એટલે મેં કીધું કે એટલે એને એ માન્યતા થતી એમ ખ્યાલ આવ્યો ને, એ પ્રગતિ શબ્દને એક્શનમાં લઈ ગયો. તો શમાં લઈ ગયો? તો એક્શન, પ્રગતિ દેખાય નહીં પણ અનુભવાય, અનુભવાય, એ દેખવાની ચીજ છે જ નહીં, સમજાય છે ને? એટલે વર્તન એ માપદંડ નથી, વર્તન એ માપદંડ છે પણ એ વ્યવહાર દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિ, એને આત્મા સાથે લેવા દેવા નથી. આત્મા, આત્માની, આત્મા સંદર્ભની પ્રગતિનું માપદંડ વર્તન નથી. લૌકિક સમાજ માટે માપદંડ કહેવાય કે આ માણસની પ્રકૃતિ સારી છે કે સારી નથી, સંયમી છે કે અસંયમી છે, વ્યવહાર દ્રષ્ટિ કહેવાય. ખ્યાલ આવી ગયો? પણ આ મન વચન કાયા બહુ સારા હોય, મન વચન કાયા તેને તોય વાળી નાખવાના, અને ખરાબ હોય તોય બીજા અવતારમાં પછી આ સારી પ્રકૃતિ સાથે આવે એવું જરૂરી, જેવા બીજ નાખ્યા હોય એવું જ ફળ આવે, સમજાય છે? આજે કરપ્શન ના કરતો હોય ને ભાવ કરપ્શન નો કર્યો તો બીજા અવતારમાં કરપ્શન લે. આજે ત્યાગી થયો હોય ને બીજા અવતારમાં સંસારી થાય, આજે સંસારી હોય ને બીજા અવતારમાં ત્યાગી થાય, આવું બધું છે. એટલે જ્ઞાન નથી આ, આ માર ખેંચીને ભાવ બદલે છે. કેવું છે? એમાં સેન્ટરમાં આત્મા નથી, આત્મા સેન્ટરમાં હોય તો કાયમી ઉકેલ આવે, આત્મા ના હોય તો ટેમ્પરરી ઉકેલ આવે. આ અવતારે બહુ માર ખાય સંસારમાં રહીને, એટલે એના કરતા કે જ્યાં સાધુ થઈ ગયા તો સારું, આ જફા તો નહીં આપણે, કે છે આ ઘર પરિવાર કમાવાનું, આ કકરાટ આટલા બધાને સાચવવાના. આમ તો વ્યવહારમાં પેલા એવું કેવું કહેવાતું હતું કે એક જ સાસુ હોય, પછી મામી સાસુ, કાકી સાસુ, વડ સાસુ, કેટલી સાસુ હોય, એકને સંભાળવી તારી હોય આટલી બધી હોય, શું કરીએ? એટલે બધા આ માયાની જાળ કહેવાય. શું કહેવાય? પેલા કે છે પૈણીએ છીએ અમે બે, તારે સમાજ શું કે તમે બે પૈણતા નથી, બે પરિવાર પૈણો છો. શું કે છે? એટલે પહેલા એક પરિવાર સાચવાનો, હવે બે પરિવાર સાચવાના. બોલો, ફાઇલ વધી ઘટી, છતાંય કે છે અમે સુખી થવાના. હવે એટલે બોજો વધ્યો કે બોજો ઘટ્યો, પણ એનું નામ કહેવાય માયાની જાળ. શું કહેવાય? સમજાય છે? મોહ એટલે ભાન ભૂલે, શું થાય? ભાન ભૂલી જાય, પોતાનું હિત શેમાં છે એવું સમજાય નહીં. આવું છે, એટલે પોતે ઈરાદાપૂર્વક બીજ નાખે છે. કેવા? બેભાન અવસ્થામાં. કેવા નાખે? તો બહુ માર ખાય એટલે એમ થાય કે એના કરતા ત્યાગી થઈ જઈએ તો સારું, આપણે તો બીજા અવતારમાં ત્યાગી થઈ જાય. પણ ત્યાગી થઈ જાય પછી સાધુ તરીકે જીવતા હોય બચારા, સાધુ કે સંન્યાસી તરીકે, પછી એમ થાય કે આ આપણી પાસે કોઈ છે નહીં, સુખ દુઃખની વાતો કોણે કરવી, હાથ દુખે, પગ દુખે, માથું દુખે, કોણે કહેવાય આપણાથી, કે ખાવાની ઈચ્છા થાય તો કોઈને કહેવાય નહીં, આ એકલા એકલા કેમનું જીવવાનું, એના કરતા કોઈ હોય તો સારું. તો બીજા હતાનો પાછો પરણે પાછો આવું ચાલે જ કરે, અહીંથી ત્યાં ત્યાંથી અહીં, કારણ કે આત્મા સેન્ટરમાં નથી ને, આત્મા સેન્ટરમાં નથી, ભૌતિક સુખમાં. ત્યાગી પણ ભૌતિક સુખ માટે છે ને સંસારી પણ ભૌતિક સુખ માટે છે, એટલે આ માર ખાઈને બદલે છે ભાવ પોતે. આત્મા સેન્ટરમાં હોવો એટલે કે ભાઈ હું કોણ છું તો કે શુદ્ધ આત્મા, સંસારી કોણ છે તો કે ફાઇલ નંબર એક, ફાઇલ નંબર એક કે હું નથી, હું સંસારી છું તો મારે આ બદલવાનું આવે, હું શુદ્ધાત્મા છું તો બદલવાનું ક્યાં આવ્યું, હું શુદ્ધાત્મા છું તો મારે સંજોગો તો આવવાના જ છે, પણ મારે ક્યાં સંજોગો જોઈએ છે? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક, હવે કોઈના માટે મને દ્વેષ નથી અને રાગ પણ નથી. શું નથી? પણ હે અંતર્યામી પરમાત્મા, મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત કરાવડાવો, એ આપણી પ્રાર્થના અથવા તો ભાવના. માં સેન્ટરમાં આત્મા છે પણ શું છે? ગમતા ના ગમતા સંજોગો નથી. એટલે ગમતા ના ગમતા સંજોગો એ પ્રકૃતિનો પક્ષ કહેવાય. શું કહેવાય? સમજાય છે? અને સંજોગોથી મુક્ત થવું એ આત્માનો પક્ષ, ગમતા ને ના ગમતા બે સંજોગોથી મુક્ત થવું એ આત્માનો પક્ષ, સમજાય છે ને? એટલે વ્યવહાર દ્રષ્ટિને આપણે અવસ્થા કહીએ છીએ અને નિશ્ચય દ્રષ્ટિ તત્વ સ્વરૂપને લાગુ પડે છે.
અને વ્યવસ્થિત શક્તિ છે તે માલુકા મારા મન વચન કાયાને ચલાવનારી. તો આ ફાઇલ શબ્દ જે શબ્દ આપે છે જ્ઞાની પુરુષે એ આધ્યાત્મ દ્રષ્ટિએ જેની સમજાવો છે ફાઇલ કયા સંદર્ભમાં? આ વ્યવસ્થિત શક્તિ એ વ્યવહાર દ્રષ્ટિ માટે છે, નિશ્ચય દ્રષ્ટિ માટે નથી. હા, વ્યવહાર દ્રષ્ટિ માટે છે. આ આખું જગત કયા આધારે ચાલે છે સિદ્ધાંતિ એ સમજવું, ખ્યાલ આવ્યો ને, એ વ્યવસ્થિત છે. એ વ્યવસ્થિત આત્મા માટે નથી, આત્મા માટે નથી, આત્મજ્ઞાન માટે સહાયક છે. શું છે? સહાયક છે. એટલે આ આખું આ જગત આપણને સમજાઈ જાય કે આહા હા કયા આધારે ચાલે છે, એટલે પછી આપણે આ જગતની અંદર પાંચ ઇન્દ્રિયોથી જે કંઈ દેખાય અનુભવમાં આવે પણ એ પ્રાપ્ત કરવાનું નથી. કારણ કે આપણે સમજાવ્યું કે આ સુખનું સાધન છે જ નહીં, આ તો ભોગવટાનું સાધન છે. શું છે? ભોગવટાનું. સમજાય છે ને? હમણાં એક એક ભાઈ હતા, તેને એક શાયરી લખી હતી ન્યૂઝપેપરમાં, અને શાયરી આખી યાદ નથી પણ હું તમને સાર કહું. એને શું લખ્યું હતું કે હે હે પરમાત્મા હું કોને ફરિયાદ કરું? શું કહે છે? હે પરમાત્મા આ જગતમાં, હે પરમાત્મા હું કોને ફરિયાદ કરું? કારણ કે દુઃખ આપનારા અને વાળનારા એ તો પોતાના જ છે. ના સમજાયું? પોતાના જ છે. દુઃખે પણ એ આપે છે ને બાળવા પણ, તો ફરિયાદ કોને કરવો? એટલે એને એની ભાષામાં લખેલું, તો હું મારા નો ભાવાર્થ કહું છું કે ભગવાન હું કોને ફરિયાદ કરું કે છે, કારણ કે દુઃખ આપનારા અને મને બાળનારા પણ મારા જ છે, એટલે પોતાના જ છે, પોતાના જ છે, એટલે ફરિયાદ કોને કરવું? એમ એવું આ જગતની અંદર જ્ઞાનીઓ શું કે છે, કોઈ જગ્યાએ ફરિયાદ કરવા જેવી છે જ નહીં. અહીંયા જેમ અહીંયા મારું શબ્દ મૂક્યો છે ત્યાં જ્ઞાની એવું કહેવા માંગે છે કે આ જગતમાં કોઈ કોઈનું છે જ નહીં, માત્ર હિસાબ છે. અને મારું માને છે એ જ તો રાગ દ્વેષ નું કારણ છે. આ મારું નથી અને આની સાથે સંકળાયેલું પણ મારું નથી. આ જ ફાઇલ જે બીજી ફાઇલો આપણી કેવી રીતે હોય? બરોબર, હિસાબ છે. હિસાબ સમજાય છે ને? એટલે આ આખું જે જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન એમની આ શોધખોળ જે ફાઇલ શબ્દ વાપર્યો એ એટલી મોટી વસ્તુ એમને આપણને આપી છે એક દ્રષ્ટિ માટે. મતલબ ફાઇલ એટલે છૂટા પડી ગયા આપણે, મતલબ રાગ કે દ્વેષ નો હિસાબ છે. આ મનોચન કાયા એ રાગ દ્વેષ નો ચોપડો છે અને ચોપડાને પૂરો કરવા માટે સંજોગો આવે છે, બધા પદાર્થના વ્યક્તિઓના સાધન સંપત્તિ સંબંધોના સંજોગો આવે છે. આ એક ફાઇલના આધારે બીજી બીજા સંજોગો પૂરા કરવા માટે. સમજાય છે ને? બોલો. આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદરમાં 751માં પત્રની અંદરમાં શ્રીમદજીએ ત્રણ પ્રકારના સંકેતની વાત કરી છે. પહેલા પ્રકારનું સંકેત આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ અને સ્વચ્છંદ નિરોધપણે ભક્તિ. બીજા પ્રકારનું સંકેત કીધું અનુભવાંશે પ્રતીતિ, અને ત્રીજા પ્રકારનું કીધું પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ. અને પછી જે કીધું કે પહેલું સંકેત છે એ બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત એ ત્રીજા સંકેતનું કારણ. બરાબર છે. હવે જે પહેલા પ્રકારનું સંકેત જે આપણે કહીએ છીએ એ આપણે આ વ્યવહાર આપણે જે અત્યારે વાત કરી વ્યવહાર, પછી બીજું જે કીધું એમાં આપણને જે એનું શરૂઆત થઈ નિશ્ચય, અને જે ક્ષાયિક સંકેતની જે આપણે વાત કરી અનુભવ અનુભવ દશા. તો હવે આ મહાત્મા દશામાંથી જ્ઞાની દશામાં અનુભવ દશા સુધી આવવા માટે કેવા પ્રકારનો પુરુષાર્થ જોરદાર જોઈએ કે જેથી ઝડપથી એ દિશા સુધી એ ત્યાં સુધી આપણે પહોંચી શકીએ? એટલે નિશ્ચયમાંથી આપણે અનુભવમાં આવવાનું છે. આપણે સહાયક સંકેત ગિફ્ટ મળ્યું છે જ્ઞાની પુરુષ થકી, એ આપણો અનુભવ નથી. બરોબર. નિશ્ચય રૂપે મળ્યું આપણને. શું મળ્યું? પણ અનુભવ રૂપે નથી, એટલે વ્યવહાર નિશ્ચય સહિત નથી, એટલે આપણે ટેસ્ટેડ નથી આપણું. શું નથી? ટેસ્ટેડ નથી. એટલે ટેસ્ટેડ થઈ જાય તો અનુભવ કહેવાય, તો સહાયક સંકેત નિશ્ચય રૂપે કહેવાય, નિશ્ચય નિશ્ચય રૂપે કહેવાય. પેલું વ્યવહાર નિશ્ચય અને સહાયક સંકેત નિશ્ચય નિશ્ચય, એટલે મીન્સ વ્યવહાર પણ તમારો એવો થઈ ગયો. ત્યાં સુધી એ ન આવે ત્યાં સુધી યથાર્થ સંકેત પણ કહેવાતું નથી. ના, સંકેત તો કહેવાય, સંકેત કહેવાય, સંકેત સંકેત તો તમે રિપીટ કરજો ફરી બોલો. પહેલા પહેલા ગ્રેડનું સંકેત છે, ત્રીજા પ્રકારનું સંકેત ન આવે પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ ત્યાં સુધી યથાર્થ સંકેત નથી કહેવાતું, એવી રીતે ઉલ્લેખ કરેલો. કહું કહું અમે શું છે કે સમજાવું તમને કે આ જે જીવનો જે વિકાસ છે ને એ વિકાસ ઇન્દ્રિયોથી થાય છે. એક ઇન્દ્રિય, બે, ત્રણ, ચાર ને પાંચ. આ પાંચ ઇન્દ્રિય આવ્યા પછી બુદ્ધિ આવે, બુદ્ધિ આવે ત્યારથી હું ને મારું સારું થાય,
રિલેટિવ વ્યૂ પોઈન્ટથી, કયા વ્યૂ પોઈન્ટથી, અને પાછું એનો બધો વિકાસ થવો, એને પણ વિકાસ કહેવાય છે. સમજાય છે? ભૌતિક બાબતનો વિકાસ. એટલે આ આખું જે છે આ એકેન્દ્રિયમાંથી એક બે ત્રણ ચાર ને પાંચમાં આવ્યો, એમાંથી મનુષ્યમાં આવ્યો. પાછો મનુષ્યની અંદર પણ કેટલા લેયર છે, 14 લાખ લેયર ઓફ ધ માઇન્ડ, એટલે 14 લાખ થર છે. એટલે 14 લાખ થર છે, એ બી 14 લાખ યોની છે મનુષ્યની, અલગ અલગ ક્વોલિટીની, એક ડેવલપમેન્ટનું ડિફરન્સીસ. ક્યારે આવ્યો? એ બી 14 લાખ છે. કેટલી? 14 લાખ. કે ભાઈ આ લેયર ના હોય, હજારો મનુષ્ય આ લેયર ના હોય, પણ એક જ લેયરમાં આવી જાય, પછી એનાથી ઉપર, એનાથી ઉપર, એવા 14 લાખ થર છે અલગ અલગ ડેવલપમેન્ટના મનુષ્યની અંદર. ડેવલપમેન્ટ સમજાય છે? તે હું આત્મા છું એવું સ્થૂળ પણ ભાન થાય. કેવું? શરૂઆત સ્થૂળ, સૂક્ષ્મ નહીં, સ્થૂળ. સ્થૂળ તોય કે છે એને, એનો જે 360 ડિગ્રીનું જે કેવળ જ્ઞાન છે એમાંથી 50% એનું ફિનિશ થઈ ગયું. બરાબર. આ ડેવલપમેન્ટમાં ખાલી સ્થૂળ, કારણ કે આત્માનું ભાન તો જુદી વસ્તુ છે ને. ભલે અનુભવમાં નથી આવ્યું, સિદ્ધાંત નથી સમજાયું, પણ શ્રદ્ધામાં બેઠું કે નહીં, ખરેખર હું દેહથી જુદો તો છું જ. આજે હિન્દુસ્તાનની અંદર 80 વર્ષની કોઈ ભાઈ હોય, ભલે બિલકુલ અભણ હોય, અંગૂઠા છાપ હોય, પણ એને એટલું તો, તારે દુઃખ આવે ત્યારે એટલું તો બોલે કે હું કયા અવતારનું આ પાપ ભોગવું છું, એટલું તો બોલે. મીન્સ એ પૂર્વજન્મને માને છે, પૂર્વજન્મને માને છે, મીન્સ આત્માને માને છે. કારણ કે આત્મા ન હોય તો પૂર્વજન્મ કેવી રીતે હોય? બોડી તો બળી ગયું. સમજાય છે મારી વાત? એટલે 360 માંથી 180 ડિગ્રી ઉપર પછી જ એને આ હું કોણ છું એનું ખાલી ભાન થાય, સ્થૂળ ભાન. કેવું? સ્થૂળ ભાન થાય. આ ડેવલપમેન્ટ છે સાહેબ મોટું. કારણ કે 5 ઇન્દ્રિયો પહેલા વધ્યા, એક એક ઇન્દ્રિયોથી, પછી મનુષ્યમાં આવ્યા, પછી માલિકી કરવા માંડ્યો, પાછો એનો વિકાસ કર્યો. શું કર્યો? પછી વિકાસ કરતા કરતા હવે આજે એને ભાન થયું કે હું કોણ છું. એટલે કેટલો ટર્નિંગ પોઈન્ટ કહેવાય? આટલા આટલા બધા પાંચમાંથી આગળ આવ્યા પછી હવે આજે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એનો. પેલો ટર્નિંગ પોઈન્ટની બિગિનિંગ થઈ. શું થઈ? શરૂઆત. એટલે કેટલું મોટું સંકેત કહેવાય આ અપેક્ષા, આ અપેક્ષા. સમજાય ને? એટલે હવે હરિભક્ત કે 5 ઇન્દ્રિયના વિષયોમાંથી બહાર નીકળ્યો, ના હું ખરેખર ભલે 5 ઇન્દ્રિયના વિષયો ભોગવું છું, આજે પણ એમાં સુખ છે એવું માનું છું અને ભોગવું પણ છું, પણ મને એટલું તો ખ્યાલ આવે છે કે હું મનાથી જુદો હોવો જોઈએ. તો ભલે સ્થૂળ સંકેત છે, પણ એ સંકેત એ મોટું એડવેન્ચરસ કહેવાય આધ્યાત્મ માર્ગમાં. એટલે એને, એટલે એને કીધું કે સંકેત, પણ એ સંકેત કયું કીધું? વ્યવહાર સંકેત. નિશ્ચય સંકેત ના કીધું, એ વ્યવહાર સંકેત કીધું. એટલે વ્યવહાર સંકેત એટલું મોટું પદ છે. શું છે? એટલે હરિભદ્ર સૂરી આચાર્ય આનો ઉલ્લેખ યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદરમાં 1-4 દ્રષ્ટિની અંદરમાં કરેલો છે કે મિત્રા, તારા, બલા અને દીપરા, આ 4 દ્રષ્ટિ છે ને એ હજી વ્યવહાર સંકેતના સ્ટેજ છે. પછી જ્યારે 5મી દ્રષ્ટિ આવે છે સ્થિરા, ત્યારે અનુભવન આખું ચાલુ થાય. બરાબર છે. ત્યાં સુધી અનુભવ નથી, ત્યાં સુધી જે દાદા કહે છે કે જે આખી મહાત્માની જે દશા છે એ દશા છે, અને પછી જે ચાલુ થાય છે એ આખો અનુભવનો સ્ટેજ ચાલુ થાય છે. એટલે જ્ઞાની દશા એટલે મહાત્માની દશામાંથી અનુભવ દશામાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી યથાર્થ એનું જે ફળ મળવું જોઈએ ને, એ ગ્રંથિ જે ભેદાય છે અને જે પોતાના કર્મની નિર્જરાનું ચક્ર જે ચાલુ થાય છે એ થતું નથી. એટલે આમાં શું છે કે જ્ઞાની પુરુષે તમને અનુભવની દશામાં મૂક્યા ખરા, પણ એટલું ધ્યાન રાખવાનું કે આપણા સ્વ પુરુષાર્થ વગર આપણને અનુભવ ના થાય. બરાબર. એટલે તમને પદમાં મૂકવા અને અનુભવ કરવો એ બે વચ્ચે પુરુષાર્થ આવે છે. હવે તમે એમ કહો કે મને પદમાં મૂકી દીધું, હું કઈ ના કરું, તો અનુભવ ના થાય. બરાબર. જ્ઞાની કશું કરી શકે નહીં. તીર્થંકર જાતે દીક્ષા આપે તો કશું ના થાય. બરાબર. હું પુરુષાર્થ ના કરું તો એ શું કરી શકે? બરાબર. એ દ્રષ્ટિ આપે. શું આપે? દ્રષ્ટિ આપે. પણ પુરુષાર્થ તો પોતાને મારે જ કરવો પડે, અને જેટલો પુરુષાર્થ મારો પાવરફુલ અને રાઈટ ટ્રેક ઉપર એટલો મારો એક્સપિરિયન્સ. હેલો. અને પુરુષાર્થ હોય જ નહીં તો અનુભવ કેવી રીતે હોય? એક મિનિટ. જય સચિદાનંદ. હમણાં જ તમે જે પ્રશ્ન પેલા ભાઈનો વાંચ્યો એમાં દાદાએ ચોખ્ખું કીધું છે કે અમે તમને પ્રતીતિ, લક્ષ અને અંશ અનુભવ આપ્યો છે. બરાબર. હવે આજે કોઈ પણ મહાત્માને તમે રાત્રે ઊંઘમાં થઈ જગાડો કે તમે પૂછો
કે કોણ છે, તો શુદ્ધાત્મા ઓટોમેટિક એને યાદ આવે છે. અને દાદાએ પણ એ જ વાત કરી છે કે તમારે યાદ કરવું ના પડે, અને તમે પોતે પણ વ્યાખ્યા આપી છે કે તમારે યાદ કરવું ના પડે અને ક્યારેય ભૂલાય નહીં, એનું નામ ભાન. હવે આ દિલીપભાઈએ જે કીધું કે મહાત્માઓને, મહાત્માઓની દશા હજી 1-4 દ્રષ્ટિમાં છે, ઓકે, હજી સમ્યક દર્શન થયું નથી, તો એનો થોડો ખુલાસો કરો ને. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે જ્ઞાની પુરુષે જે દશા આપણને આપી એ ગિફ્ટ છે, એ આપણું પોતાનું સ્ટેટસ નથી. જેમ દાખલો આપો, હું પોતે કરોડપતિ હોઉં, અને કરોડપતિ હોઉં ત્યારે નાની ઉંમરથી મહેનત કરતો 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 આજે 60 વર્ષે હું કરોડપતિ થયો હોઉં, અને મને જે પૈસા કેમ કવામાં એનો અનુભવ હોય, હવે આજે હું મારા 25 વર્ષના કે 30 વર્ષના દીકરાને સીધી ચાવી આપી દઉં, તો એને અનુભવ કહેવાય? કરોડપતિ કહેવાય, અનુભવ કહેવાય? એ કરોડ રૂપિયા કેમ કમાવા એને ખબર પડે, માલિક થયો પણ અનુભવ નથી. એટલે પૈસા સાચવવાની જે સિન્સિયરિટી છે એ છોકરામાં આવે નહીં, કઈ રીતે આવે? કારણ કે અનુભવ જ નથી ને, આ તો રેડીમેડ મળ્યું છે ને. એટલે રેડીમેડ જે મળ્યું હોય હંમેશા રિસ્કી હોય, કેવું હોય, અને અનુભવેલું હોય એ પરિપક્વ હોય. રેડીમેડ છે એ પુણ્ય કરીએ આપણે, શું કીધું, પણ રિસ્કી છે, કારણ કે ખુદનો અનુભવ નથી. એટલે દાદા ભગવાને એક ભય સ્થાન મૂક્યું આપણે બધા માટે, કે મેં તમને એટલી ઊંચી દશાઓ પર મૂક્યા છે, પણ ત્યાંથી પડશો તો આટલું હાડકું હાથમાં આ એમનું વાક્ય કહું છું, મારું નથી. એટલે સ્ટેજ ઉપર મૂક્યા છે, હવે સ્ટેજ ઉપર જે મૂક્યા છે એને લાયક બનવું એ આપણો પુરુષાર્થ છે. પણ પછી આપણે માનીએ કે સ્ટેજ ઉપર મૂકી દીધા છે એ આપણી લાયકાત છે, તો પછી પુરુષાર્થ ને પ્રગતિ થાય નહીં. એ લાયકાત નથી આપણી, પુણ્ય છે. પુણ્ય ને લાયકાત બે જુદી વસ્તુ છે. પુણ્ય જે છે એ ક્વોલિટીમાં ના જાય, ને લાયકાત ક્વોલિટીમાં જાય. ક્વોલિટી એટલે હોવા પણ, અને પુણ્ય એટલે પ્રાપ્ત થવું. શું કહેવાય? મને પ્રાપ્ત થાય એ પુણ્ય છે. ખ્યાલ આવ્યો? મારે હું એફર્ટ થી, મારી મહેનત થી પ્રાપ્ત કરવું, સમજાય ને, એ પુરુષાર્થમાં ગયું આપણું. વિથ એક્સપિરિયન્સ કહેવાય. એટલે જેને લોટરી લાગે એને પૈસાની કિંમત સમજાય, જેવા આવે એવા જ, પણ જે મહેનત કરીને કમાયો હોય, સમજાય છે એમ. એટલે પુણ્ય છે, પુણ્ય ખરી. જેને જેને પ્રાપ્ત થયું એને પુણ્ય કહેવાય, એમાં આપણે ના નથી કહેતા. પણ પુણ્ય એ પોતાનો અનુભવ નથી. શું નથી? એટલે આપણે વાક્ય કીધું ને, આપણે શું વાક્ય બોલ્યા છે કે આ જગતમાં કોઈ પણ જીવ સ્વ પુરુષાર્થ વગર મોક્ષે ગયેલો નહીં, કોઈ પણ નહીં, તીર્થંકરે નહીં, કોઈ પણ કેવડી પોતાના પુરુષાર્થ વગર નહીં ગયેલો. કારણ કે અજ્ઞાન મારી પાસે છે, અજ્ઞાન ને મેં જ્ઞાન તરીકે મેં સ્વીકાર્યું છે, એ અજ્ઞાન ને અજ્ઞાન તરીકે મારે સ્વીકારવાનું છે, મારે અનુભવવાનું છે, અને જ્ઞાન ને જ્ઞાન તરીકે પણ મારે અનુભવવાનું છે. એ બીજાનો અનુભવ મને રેડીમેડ મળવાથી એ મારું જ્ઞાન કહેવાય નહીં. એ મને કદાચ સહાયક થઈ શકે. શું થઈ શકે? પણ રિયલાઇઝ તો મારે જાતે જ કરવું પડે. એટલે દાદા કહે છે ને કે મહાત્માની દશામાંથી જ્યાં સુધી અનુભવ દશા, અમારા જેવી જ્ઞાની દશા, અનુભવ દશા ન આવે ત્યાં સુધી ક્યાંય અટકશો નહીં. હા, આવું લખે તો બરાબર, જાગતા રહેવું પડે ને. પણ એ તો કારણ કે એક વસ્તુ છે, તમને એમને જાગૃતિના પદ ઉપર મૂકી દીધા છે, હવે તમારે કેવું અને કેટલું જાગવું એ તો તમારો વિષય છે. એ તમને આત્મા પક્ષે કેટલી તાલાવેલી છે એના ઉપર તમારો પુરુષાર્થ હોય. જેમ સંસાર લક્ષી તાળાવેલી હોય, નક્કી કર્યું કે મારે કાર લાવવી છે, બંગલો ખરીદવો છે, કે કંઈક દાગીના લેવા છે, તો આપણે આમ તાળાવેલી હોય, ક્યારે મારું આ જે મારું બજેટ છે એ પૂરું થઈ જાય, પૂરું થઈ જાય, એવા આમ તાળાવેલી હોય આપણને. એવું આ જ્ઞાનના અનુભવમાં જો તાળાવેલી હોય તો જ પ્રગતિ, નહીતર ના થાય. એટલે અનુભવ દશામાં 24 કલાક છૂટાપણું, મુક્તતા, હળવાશ, ભલે 24 કલાક ના રહેવાય, પણ આપણા પ્રયત્નમાં જેટલું રહેવાય 24 કલાકમાં, ટૂંકમાં એ આપણી જે પ્રગતિ છે દિવસે દિવસે વર્ધમાન થવી જોઈએ. આપણે એમ નિરાશ કરીને બેસી જઈએ એવું ચાલે નહીં.
પુરુષાર્થ નો માર્ગ તો કેવો છે? જાગતા નો માર્ગ છે. કેવો? બેભાન અવસ્થા નો માર્ગ હોય એને પુરુષાર્થ કેમ નો કહેવાય? સતત જાગતા રહેવું પડે. કેવું રહેવું પડે? કારણ કે આ જગત કેવું છે? આ જગત માયાની જાળ છે. શું છે? અને માયાની જાળમાં તમે ના જાગો તો ફસાવવા માટે તૈયાર જ છે. કોઈ વ્યક્તિગત આપણને ફસાઈ શકે એવું છે નહીં, પણ જેવું આપણને જોકું આવે કે ફસાઈ જઈએ. સમજીએ? એ ભૂલ આપણી છે. નિમિત્તો ભલે ગમે એટલા હોય, પણ આપણને જોકું આવે તો જ આપણે ફસાઈએ, જો જાગ્રત હોઈએ તો. પણ એ જાગૃતિનો એ વખતે આપણો ઉપયોગ ના થયો એટલે ફસાઈ ગયા. સમજાય છે? આવું એટલે બધાને આવું થાય, ભલ ભલાને થાય ને આવું. આપણે ટૂંકમાં નેગેટિવ થયું એ નથી વિચારવું. આપણે આપણે જાગૃત રહેવું છે એ આપણો સબ્જેક્ટ છે. કોણ કોણ જાગૃતિમાંથી પડી ગયા એ આપણો સબ્જેક્ટ નથી. એ સબ્જેક્ટ આપણે પોઝિટિવ લેવાનું છે કે કેમ કહીને મારી જાગૃતિ હવે વધારે રહે ને આવી ભૂલો બને ત્યાં સુધી ન થાય મારાથી. પણ એ રીતે આપણે પોઝિટિવ નેગેટિવ લેવાનું નથી. સમજાય છે ને? એટલે આખો મુક્તિનો માર્ગ એ જાગૃતિનો માર્ગ છે, એ ક્રિયાકાંડનો માર્ગ નથી, એ ત્યાગનો માર્ગ નથી. સમજાય છે? પિંડેશો બ્રહ્માંડ એટલે આખું આ બ્રહ્માંડ પિંડમાં જ છે. એ આખું આખું બ્રહ્માંડ જે છે એ આખું આ બ્રહ્માંડ દુનિયામાં ચાલે છે. એ આખું આ પિંડની અંદર આખું એનું એનું શું કહેવાય, સંચાલક બળ આખું અંદર છે. ના, એ તો રૂચક પ્રદેશ, એ જુદો. પિંડેશો બ્રહ્માંડ એટલે આખું આ જે પિંડ છે, આ પિંડ, એ પિંડ એ શું છે? સ્થૂળ વાત કરીએ આપણે, જાડી ભાષામાં વાત કરીએ તો આ પિંડ શું છે? જેમ બાળક નાનું હોય ત્યારે એને પિંડ કહેવાય, અને પછી ધીમે ધીમે એનો ગ્રોથ વિકાસ થાય, પછી જન્મે, અને પછી એનો બાહ્ય વિકાસ થાય, પેલો આંતરિક વિકાસ ને પછી બાહ્ય વિકાસ. તો પિંડ એ શું છે? પિંડ એ પંચભૂતોના તત્વોનું બનેલું છે, અને એ જ બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં પણ પાંચ તત્વો છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ. એનાથી આ કુદરત બની છે, અને એ જ કુદરતનું પિંડ અંદર છે, એનો પાછો આ વિકાસ, અને વળી પાછો એને બાળી નાખો ત્યારે પાછું પંચ તત્વોમાં પાછું બળી જાય છે. એટલે પિંડેશો બ્રહ્માંડ અને પિંડમાં તાત્વિક તફાવત નથી. શું નથી? તાત્વિક તફાવત નથી. જે તફાવત છે ખાલી એક ભોગવટ આનો છે. શું છે? સમજાય છે ને? રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર એનો જ તફાવત છે, પણ મૂળ રૂપે તો એના એ જ પાંચ તત્વો છે. માણસ 10 ફૂટનો હોય કે 2 ફૂટનો હોય, પણ એ પંચભૂતો ના છે. બે પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ પંચભૂતો જ છે એની અંદર. મટીરિયલ એ જ છે. અબજોપતિ હોય કે ભિખારી હોય, પણ મટીરિયલ એ જ છે. જ્ઞાની હોય કે સંસારી હોય, પણ મટીરિયલ ફિઝિકલ તો એક જ છે. એટલે જે પિંડેશો બ્રહ્માંડે. સમજાય છે ને? એટલે આ વેદાંતિક શબ્દ છે. એટલે આ અલગ અલગ રીતે એને જ્ઞાનીઓએ વર્ણનમાં પ્રયત્ન કર્યો હોય. એટલે આ જગતમાં જે બહાર છે એ બહાર નથી, એ અંદર છે. એ ફળ બહાર રૂપ બહાર મળે છે આપણને. અંદર ના હોય તો બહાર કશું ભેગું થાય? સમજાય છે? આપણે આપણે એમ માનીએ કે ભાઈ મારે લગ્ન કરવા છે એટલે વાઇફ જોઈએ છે મારે, તો વાઇફ જોઈએ છે ભાવ અંદર છે અને મળે છે બહાર. પણ ભાવ ના હોય તો? એટલે અંદર છે તો બહાર છે ને. મારે લક્ષ્મી પ્રાપ્ત કરવી છે અને મળે છે, પણ અંદર ના હોય તો? સમજાય છે? એટલે જે વસ્તુ પરિણામ સ્વરૂપે અંદર છે એ જ વસ્તુ સ્થૂળ રૂપે બહાર મળે છે. ગયા અવતારમાં કોષ, આ અવતારમાં સૂક્ષ્મ, અને બહાર સ્થૂળ પછી આવે. એટલે પેલું કારણ કહેવાય. ગયા અવતાર વાંધ્યું હતું એને કારણ કહેવાય, અંદર હોય એને સૂક્ષ્મ કહેવાય, અને બહાર રૂપકમાં આવે એને સ્થૂળ કહેવાય. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. સમજાય છે? આ તેમનું સંકલન છે કોઝ અને ઇફેક્ટમાં. સમજાય છે? આપણે દાદાએ છે ને આપ્તવાણીની અંદરમાં અસ્પષ્ટ વેદન અને સ્પષ્ટ વેદન એ બેની વચ્ચે એક સ્વસંવેદનની દશા બતાવી, તો ઈસુ સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદનની વચ્ચે જે સ્વસંવેદનની દશા છે, એ જ્ઞાની શું કહેવા માંગે છે કે
એને દર્શન રૂપે સમજાઈ ગયું બધું. શું છે? અનુભવ રૂપે બાકી છે, સ્પષ્ટ વેદન સંપૂર્ણ બાકી છે, પણ સ્પષ્ટ વેદન સમજાઈ ગયું. કઈ રીતે સમજાવું તમને? કે આ રૂમમાં એક રૂમ છે, એ રૂમમાં હું અંદર એન્ટર થયો, રૂમમાં કોઈ જગ્યાએ એસી છે નહીં, છતાંય મને ઠંડો પવન આવે છે, અંધારો ઘોર છે, ઠંડો પવન આવે છે, અને મારી પાસે એક પ્રકારનું નોલેજ છે કે આવો ઠંડો પવન બરફ સિવાય હોય નહીં, પણ બરફ મને દેખાતો નથી કે હું એને સ્પર્શ પણ કરતો નથી, પણ હું એને અનુભવ કરું છું. શું કરું છું? અનુભવ કરું છું. કારણ કે આ જે અનુભવ છે તે આના સિવાયનો કોઈ છે નહીં, એટલે આ દર્શન થાય, કેવળ દર્શન થાય, એટલે આત્માનું સ્પષ્ટ વેદન ના થાય, પણ સ્પષ્ટ વેદન શું છે એ સમજાઈ જાય ને, કે હવે આમાંનું કોઈ વેદન છે, એનું બીજ પડે, અને લાસ્ટ બર્થમાં માતાના ઘરમાંથી સ્પષ્ટ વેદન થાય રિઝલ્ટ રૂપે, પછી પુરુષાર્થ ના હોય. કારણ કે હવે ને આખું આ જગતનું જે રહસ્ય છે સિદ્ધાંત સમજાઈ ગયું, પછી કોઈ પણ પ્રકારનું એનું બીજ આ જગતના રહસ્યોને સમજવાનું કે અનુભવવાનું હોય નહીં, અને માટે એનો છેલ્લો અનુભવ કયો? આત્મા અનુભવ, એ સ્પષ્ટ વેદન. એ દ્રષ્ટિનો અનુભવ, એ જે કહે ઇન બિટવીન, ઇન બિટવીન કહેવાય, અને પેલો એક્ચ્યુઅલ કહેવાય, લાસ્ટ બર્થમાં એક્ચ્યુઅલ કહેવાય. એટલે આમાં શું એને એટલું સમજી જાય કે હું જે આત્માનો અનુભવ કરવા માંગુ છું તે આ જગતની અંદર કોઈ પણ પ્રકારે આ જગતની રિલેટિવ સત્યમાં એ સમાયેલો નથી. આવું એને પરિપક્વ થઈ જાય સૈદ્ધાંતિક રીતે, કેવું? શ્રદ્ધાથી નહીં. સમજાય છે? મારી વાત સમજાય ને? શ્રદ્ધાથી નહીં, સિદ્ધાંતથી સમજાય. એટલે નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય, નિર્વિચાર દશા ઉત્પન્ન થાય, નિરાકુરતા ઉત્પન્ન થાય, નિર્ભય પણ ઉત્પન્ન થાય. ખ્યાલ આવે છે ને? એટલે આનું રિઝલ્ટ મળે એને. શું મળે? અને છેલ્લા બર્થમાં તો પછી સ્પષ્ટ વેદન થાય, પછી સવાલ જ નથી આવતો, અને કેવળ જ્ઞાન પણ એ જ અવતારમાં હોય જ, એ આખો પરિણામ વાળો ભાગ. છેલ્લા બર્થ પહેલાની આ દશા છે, એ પહેલાની આ દશા છે, છેલ્લા બર્થ પહેલા. છેલ્લા બર્થમાં તો સ્પષ્ટ વેદન બધાને, સ્પષ્ટ વેદન જ છે બધાને હોય. આ બહુ મોટી શોધખોળ છે અમારી. બરાબર. એટલે નિર્વિકલ્પ દશા જે આપે કીધું ને, એ આખી નિરાકુરતા, એ અનુભવ થાય. હા, એ શું છે એ ખબર એને પડી જાય, પડી જાય. અને પછી એને વિશેષ આ જગત સમજાયું માટે પેલી ખબર પડે છે. જ્યાં સુધી અધકતરું સમજાયું હોય ત્યાં સુધી પેલી પ્રગટ થાય નહીં, સંપૂર્ણ પ્રગટ ના થાય, આંશિક પ્રગટ થાય. કેવી ભાઈ? પેલી સ્પષ્ટ પ્રગટ થાય, એટલે 100% ક્લેરિટી. બરાબર. એટલે નિર્વિકલ્પ કીધું. શું કીધું? બરાબર. નિર્વિકલ્પ અને નિર્વિચાર. નિર્વિચાર એટલે હવે આ પરિણામ સ્વરૂપે લાખો વિચારો નીકળ્યા કરે, ફૂટ્યા કરે, પણ એનાથી હું સંપૂર્ણપણે નિર્લેપ રહું. એ થયું ને, નિર્વિચાર દશા એટલે વિચાર વગરનો નહીં, અડે નહીં, સ્પર્શે નહીં, હલાવે નહીં, વિચાર એના સ્વભાવમાં ને આ એના સ્વભાવમાં. બસ, એ નિર્વિચાર દશા. નિર્વિચાર દશા એટલે વિચાર વગરનું નહીં. એ લોકોની વ્યાખ્યા વ્યવહાર જગતમાં આવી થઈ ગયા છે કે નિર્વિચાર એટલે વિચાર ન થવો. તે બધું પૂરું થઈ જાય, ને જ્ઞાતા જો જાણો, બધું નિર્વિચાર દશા થઈ ગઈ એટલે પતી ગયું. એ છૂટાપણું હોય તો જ આવે ને. બેનને શું પૂછું? જય સચ્ચિદાન. મારી સાસરીમાં ઇકોનોમિક લેમ ઘણું સારું છે, પણ મારી બેનને આમ મિડલ ક્લાસનું છે એમ સાસરીમાં, તો મારા પપ્પાને એનું આમ દુઃખ રહ્યા કરે છે. પણ હવે તો શું થાય, હવે દરેકના પોતપોતાના કર્મના હિસાબો છે ને, એટલે હિસાબો જે રીતના હોય. અને એવું ના માનું કે કાયમ માટે દિવસ હોય કે કાયમ માટે રાત હોય, દિવસ ને રાત, સવાર બપોર સાંજ રાત, એ તો સાયકલ છે. એમ જીવનમાં પણ સવાર બપોર સાંજ રાત આપણા પાપ પુણ્યના હિસાબે આવતી જ રહે, એટલે એક સરખી હોય એવું માનવું નહીં. પણ જે સંજોગ હાલમાં છે એનો તો સ્વીકાર કરવો પડે, અને એમાં સંભાવ રહેવું પડે, કારણ કે એ તો બદલાવાના નથી. પણ એનો ટાઈમ આવશે એટલે એને એન્ડ આવશે,
પાછું ચેન્જ થશે, એ આપણા હિસાબ પ્રમાણે છે. શું છે આપણો આજનો પુરુષાર્થ? તો જે સંજોગ આવ્યો છે એનો સ્વીકાર કરવો અને એમાં સંભાવમાં રહેવું, આ જ એનો શ્રેષ્ઠ ઉપાય છે. શું છે? સંજોગ બદલવો એ તો ઉપાય છે નહીં, કારણ કે બદલી શકાય એમ નથી. સમ્યક તપ, સમ્યક તપ એટલે શું કહેવાય? સામાન્ય રીતે આપણે તપ એટલે તપવું એવું માનીએ છીએ. આપણે શું માનીએ છીએ? તપવું, તપવું કો, સહન કરવું કો, એને આપણે તપ માનીએ છીએ. પણ સમ્યક તપ એટલે જ્ઞાન તપ કહેવાય. શું કહેવાય? આ તપવું છે એ બધું અજ્ઞાન તપ છે. શું છે? એ કર્તાપણાને આધારે હોય, અહંકારને આધારે હોય, બુદ્ધિને આધારે હોય, કોમ્પિટિશન એટલે હરીફાઈના આધારે હોય, એ આ બધા તપ હોય. અને જ્ઞાન તપ જે છે એ જ્ઞાન તપ, સમ્યક તપ એના આધાર ના હોય. સમ્યક તપ એટલે કે જે તપની અંદર તમારા જ્ઞાનના ઉપયોગથી તમને શીતળતા રહે. શું રહે? તપ વાળા સંજોગોનું રિઝલ્ટ શું આવે? તો કે છેલ્લે શીતળતા આવે. એટલે તપવાનો સંજોગ આવ્યો પણ એનો એન્ડ શું આવે? તો કે શીતળતા. અને અજ્ઞાનમાં તપ છે એનો એન્ડ શું આવે? તો કે તપ્યા કરવું, હળગવું અંદરથી. વૈરાગની જેને કહીએ ને, રાગ એ પણ અગ્નિ જ છે, આપણને દેખાતી નથી પણ અગ્નિ જ છે. અને દ્વેષ એ પણ પેલી ગમતી અગ્નિ છે પણ ગમતી અગ્નિ બાળે છે અને પેલી ના ગમતી અગ્નિ બાળે છે. બંનેમાં બળવાનું સરખું છે, રાગમાં બળવાનું છે અને દ્વેષમાં પણ. અને આ જે સમ્યક તપ છે એમાં બળવાનું નથી, ઠરવાનું છે. શું છે? કારણ કે એને સમ્યક કેમ કીધું? આત્મા લક્ષી. એટલે આમાં બળવાનું કેમ કીધું? સંસાર લક્ષી. સમ્યક તપ જે તમે કીધું કે એમાં બળવાનું ના હોય, એમ સમ્યક તપમાં ના હોય, ના હોય. એટલે એનો અર્થ એવો થયો, એકલા તપમાં હોય. હાજી હા, એકલું તપ એટલે મિથ્યા તપ અથવા લૌકિક તપ. હા, એટલે અંદર પીડા થયા કરે, અંદર પીડા થયા કરે અને સમાધાન ના મળે, ના મળે. એના રસ્તા, એના વિકલ્પો શોધ શોધ જ કરીએ કે આ કરીએ તો સારું થાય, ના કરીએ તો. એ બધા ઉપાય બધા રિલેટિવ સત્ય હોય, રિલેટિવ સત્ય હોય. બરોબર છે. જ્યારે સમ્યકમાં રિયલ સત્ય એ આધાર ઉપર હોય. શું છે? રિયલ સત્ય હોય એટલે એનો ઉકેલ આવે. એટલે અમે સત્સંગમાં ઘણી વખત કીધું છે, કોઈ પણ પ્રશ્નનો કાયમી ઉકેલ, કોઈ પણ પ્રકારના પ્રશ્નનો કાયમી ઉકેલ એ સનાતન સત્યના સ્વીકારથી આવે. સનાતન સત્યના સ્વીકાર. અને કોઈ પણ પ્રશ્નનો ટેમ્પરરી ઉકેલ એ આ બુદ્ધિના સત્યથી આવે. બરાબર. એટલે રિલેટિવ સત્ય, રિલેટિવ સત્યથી કાયમી ઉકેલ ના આવે. સનાતન સત્યથી કાયમી ઉકેલ આવે. એ તો જ્યારે બહારથી નીકળે, અંદરથી એ વસ્તુ મળે ત્યારે થાય ને, એમ કે એ વગર તો થાય એવું છે. સનાતન સત્ય બે પ્રકારના, એક હું કોણ છું તે અને બીજું આ જગત કઈ રીતે ચાલે છે તે. આ બે સનાતન સત્ય છે. બે સનાતન, ટેમ્પરરી સત્ય નથી. હું શુદ્ધાત્મા છું તે પણ સનાતન સત્ય છે અને આ જગત કુદરતી કાનૂનથી ચાલે છે એ પણ સનાતન સત્ય છે. આ બેનો બધા સંજોગોમાં સ્વીકાર થવો, અનુભવ દશાએ કરીને, શબ્દોથી નહીં, અનુભવ દશા, દ્રષ્ટિએ કરીને, ખ્યાલ આવ્યો ને? સ્વીકાર થવો અંદર, કન્ફેસ થવો. બસ આ જ, આનાથી જ આ નિરાકૃતતાનું તપ ઉત્પન્ન થાય. સમ્યક તપ કયું કીધું? સમ્યક તપ. એટલે સેન્ટરમાં જ્યારે હું કોણ છું એ હોવું જ જોઈએ. બરાબર. પણ હું કોણ છું એને જ્ઞાન કીધું અને આ જગત કયા સિદ્ધાંતથી ચાલે છે એને દર્શન કહ્યું. પણ જાણવાનું છે શું? જ્યાં ફસાયા છે ત્યાંથી કેમ નીકળાય એ જાણવાનું છે. આપણે શુદ્ધાત્મામાં ફસાયા નથી. શુદ્ધાત્મા એ તો આપણું સ્વરૂપ છે. શું છે? શુદ્ધાત્મા માં જવાનું નથી. શુદ્ધાત્મા તો છીએ પણ શુદ્ધાત્મા નથી, તે સ્વરૂપ થઈ ગયા છે અનુભવ સ્વરૂપે, એનું માઇનસ કરવાનું છે. પણ ભગવાન અમને કેવા અનુભવ થયા કે હું શુદ્ધાત્મા સિવાયના? તો કે છે હું આનો હસબન્ડ છું, હું આની વાઈફ છું,
હું આનો છોકરો છું, હું આનો ફાધર છું, એ બધા અનુભવો શુદ્ધાત્મા વગરના અનુભવો આપણે સ્વીકારેલા છે, એમાંથી માઇનસ થવાનું છે. એ આપણે નથી, એ પ્રકૃતિના અનુભવ છે. ને આપણે પ્રકૃતિ અને પ્રકૃતિના અનુભવથી સર્વથા મુક્ત એવા શુદ્ધાત્મા છે, એટલે આમાંથી માઇનસ થવાનું છે. પણ કઈ રીતે? દ્રષ્ટિએ કરીને, ત્યાગે કરીને નહીં. બરાબર. એટલે ટૂંકમાં વ્યવહારમાંથી નીકળવાનું, નિશ્ચયમાં પેસવાનું છે. સમજાયું ને? બરાબર બરાબર. એટલે આવી રીતે આ જ્ઞાન એ એક પ્રકારની જાગૃતિ છે. શું છે? જાગૃતિ છે. અને જાગૃતિ દિવસે દિવસે વર્ધમાન થવી જોઈએ, ટાળું ના પડવું જોઈએ. ઘણા લોકો બહુ ઊંચે જાય પછી પાછા પડે. એટલે ધુમાડા વગરના અગ્નિ જેવું રહેવું જોઈએ. એવું થયું ને એમ કે સહેજે ધુમાડો ના આવવો જોઈએ, અંદર સતત પ્રગટેલું ને પ્રગટેલું જ રહેવું જોઈએ, એમ તો જ એ થાય. અગ્નિ કેવી? જ્ઞાનાગ્નિ હોવી જોઈએ, જે બાળે નહીં ઠારે. અજ્ઞાન અગ્નિ તો બાળે જ કરે, બાળે જ કરે. નથી કેતા ઘણાનો બળતરાનો સ્વભાવ હોય તો બળ્યા જ કરે. અંદર અંદર કશું ના થાય તો વિચારોથી બળ્યા કરે. શું થાય? સ્વભાવ, પ્રાકૃતિક સ્વભાવ. ત્યારે જ્ઞાની કે છે કે નહીં, આપણું તો જ્ઞાન તપ હોય. શું છે? જ્ઞાન તપ હોય. જ્ઞાન તપ એ સમાધાન કરી, કે સર્વ સમાધાન કરી. ને અજ્ઞાન તપ એ સમાધાન કરી ના હોય, કદાચ સમાધાન આપે તો ટેમ્પરરી આપે. કેવું આપે? ટેમ્પરરી. એ સ્વાર્થ બુદ્ધિ નું છે, એ લાગુ ટકે નહીં. તમે વિચાર કરો કે આ જગત ની અંદર સાધન લિમિટેડ છે અને સાધન ની માંગ અનલિમિટેડ છે. સર્વકાળ માટે. શું કીધું? સર્વકાળ માટે. સર્વકાળ માટે સાધન લિમિટેડ છે અને એની માંગ અનલિમિટેડ છે. અને માટે કોઈ પણ એક સાધન ઉપર અનેક વ્યક્તિઓની દ્રષ્ટિ હોય પ્રાપ્ત કરવાની. બરાબર. અને માટે જેને સંસાર દ્રષ્ટિથી સંઘર્ષમય જ હોય. કેવી હોય? સંઘર્ષમય. કારણ કે સાધન એક અને ડિમાન્ડ અનેક છે, એ સંઘર્ષ તો રહેવાનું જ છે. અને ડિમાન્ડ પતતી નથી. કેવી રીતે આવે? પણ કારણ કે આ પરિસ્થિતિ કાયમી છે. કાયમી છે, કાયમી છે. કોઈ દિવસ એવું બનવાનું નથી યુનિવર્સમાં કે લોકોની ઈચ્છાઓ જેટલી છે એટલી વસ્તુ અવેલેબલ હશે, એવું ક્યારે બનવાનું નથી. અને બન્યું પણ એટલે એ શક્ય જ નથી. એટલે ટૂંકમાં જ્યારે સંસાર કઈ રીતના ચાલે છે, દાદાનું જે શીખવાડેલું આપણને છે કે જ્ઞાનમાં આપેલું છે, એ સતત મનમાં ફિટ થઈ જાય તો જ આપણને ક્યાંય કોઈ ઉપાધિ કે કશું રહે નહીં, એમ કેમ. સમ્યક તપ રહ્યા કરે એમ કેમ. એટલે એ એટલે કહેવાનો મતલબ કે એ આપણને સમજાવવું જોઈએ કે આ, કારણ કે જાગૃતિ વસ્તુ એવી છે, ઘણી વખત આ ભૌતિક જાગૃતિ પણ આપણને એવું લાગે કે આ આપણને આત્માની જાગૃતિ છે એવું ભાસ કરાવડાવે. ભાસ કરાવડાવે. આ તો વાતો થાય છે, પણ જ્યારે અનુભવમાં લેવાનું હોય છે ને તો બહુ આકરું પડે છે એમ કેમ. આપણે આમ બિલકુલ તાપમાંથી આવ્યા હોય, એકદમ લય જો 45-50 ડિગ્રી ટેમ્પરેચર માંથી અને સીધા એસીમાં જઈએ તો આપણને લાગે કે હા હવે આપણને લાગે કે આત્માની અનુભૂતિ છે. આ પ્રકૃતિ નિરાકુર થાય છે, આત્માની અનુભૂતિ નથી. એમ આપણે આમ આમ રોજ ખાતા હોય આપણે, દાડા કાઢતા હોઈએ, પણ આપણને એક દિવસ આમ બધું ભાવતું ભોજન મળે, ટેસ્ટ વેસ્ટ બધું જ, ત્યારે આપણને લાગે કે હા આજે આપણે બહુ ખુશ છે. પણ એ કે આત્માનો અનુભવ નથી. પણ જ્યારે ના ભાવતું મળે ને ત્યારે બધું ક્યાંય બદલાઈ જતું હોય છે. એટલે એટલે ટૂંકમાં આપણે અનુભવ દશા જે છે એનું માપમાં સેન્ટર પોઈન્ટ આત્મા હોય, એટલે જ્ઞાન હોય અને દર્શન હોવું જોઈએ. ભૌતિક વસ્તુઓ અથવા પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી વસ્તુ હોવી જોઈએ નહીં. એ બધા અનુભવ લૌકિક છે. કેવા છે? લૌકિક. અને એ સંસાર ભણી ખેંચનારા છે. બરાબર. સમજાય છે? બરાબર બરાબર. બહુ સરસ. હવે એક સમ્યક ચારિત્ર આપણે આવી તો ગયું, આવી ગયું જ્ઞાન દર્શન ચારિત્ર અને ચારિત્ર મોહનીય. હે? મોહનીય ચારિત્ર. ચારિત્ર મોહનીય એવું કઈક હોય છે. મોહનીય શબ્દ એ શું હોય એમ કે? મોહની એટલે, મોહની એટલે પોતાને પોતાના સ્વરૂપનું ભાન ભૂલાવે અને મોહનીય કહેવાય. પોતાને પોતાના સ્વરૂપનું ભાન ભૂલાવે એ મોહનીય કહેવાય. બરાબર. પછી ચારિત્ર મોહનીય એટલે કે પોતે આત્મા હોવા છતાંય શરીરને પોતાનું સ્વરૂપ માને અને શરીરના ભોગવટાને પોતાનો ભોગવટો માને, એ બધું ચારિત્ર મોહ કહેવાય. શું કહેવાય? ચારિત્ર મોહ. શરીરને ચારિત્ર મોહ અને દ્રષ્ટિ મોહ એ જુદા. શું કીધું? દ્રષ્ટિ.
ચારિત્ર મોહ એટલે વર્તન મોહ કહેવાય, અને દ્રષ્ટિ મોહ એટલે અજ્ઞાનતા કહેવાય. દ્રષ્ટિ મોહ એટલે અજ્ઞાનતા, એટલે મહાવીર પરિણાય તો એમને દ્રષ્ટિ મોહ ના હોય, બરાબર, અને અજ્ઞાની પરિણામે તો ચારિત્ર મોહ હોય અને દ્રષ્ટિ મોહ હોય. આ તમને સમજાય એટલા માટે કહું છું. તો પછી અર્જુન ને જે દર્શન મોહ હતો એ કયો મોહ? જે કૃષ્ણ ભગવાન ની દ્રષ્ટિમાં અર્જુન ને જે દ્રષ્ટિ મોહ હતો એ કયો મોહ? એ દ્રષ્ટિ મોહ એટલે અજ્ઞાન મોહ. તો પણ એ કેવળ જ્ઞાની? હા, અર્જુન ને જે દ્રષ્ટિ મોહ હતો એ તો પરિણામ સ્વરૂપે હતો, અને છેલ્લા અવતારમાં જે પણ મોહ હોય એટલે પરિણામ સ્વરૂપે મોહ હોય ને ચારિત્ર મોહ કહેવાય. દ્રષ્ટિ મોહ તો આપણે એક પરિણામ વાળા ભાગને ટાઇટલ આપ્યું એમ અલગ કરવા માટે, એક દાખલાને સમજાવવા માટે. હાલાકી એમને તો પુરુષાર્થ હતો જ નહીં, પણ એક તમને વાત સમજાવવા માટે આપણે બે એક પરિણામ વાળા ભાગને બે ભાગ કર્યા છે. પરિણામ વાળો ભાગ જ અને પછી હમણાં પેલું વાત ની સમ્યક સમ્યક તપ, બરાબર, સમ્યક તપ. તો જ્ઞાન, જ્ઞાન આવરણ અને દર્શન આવરણ એ સમ્યક તપ થી બળે છે કે શેનાથી બળે? સમ્યક તપ, સમ્યક તપ થી, તપ થી જ બળે ને. તપ, તપ નો મતલબ જ્ઞાન નો અનુભવ કરવો. જ્ઞાન નો અનુભવ, જ્ઞાન એટલે શું? તો કે સૈદ્ધાંતિક જ્ઞાન. આજે એક વ્યક્તિએ કોઈક સામાન્ય કારણસર, દાખલા તરીકે આપણા ઘરમાં નોકર હોય પણ સમજવું હોય, પણ મજબૂરી હોય એની કામ કરવાની, એ ચાલતો હતો ને ચાલતા ચાલતા કપ કાપી ફૂટી ગયા, ઠોકર વાગીને એનું, સમજાય છે? અને આપણે બોસ તરીકે એને એટલું બધું સંભળાવી દઈએ, ન કહેવાનું કહી દઈએ એમ બધાની વચ્ચે, એને ઇન્સલ્ટ તો લાગે, એ પણ હ્યુમન છે ને, બોલે ભલે નહીં કારણ કે એની મજબૂરી છે, પણ એનો ઈગો તો હોય ને, એનો ઈગો તો હોય ને, એટલે એને ઘા વાગે, એને શું વાગે કે તારા પગ ભાગલા છે, હાથ ભાગલા છે, તને ભગદ્રષ્ટિ આપી નથી, તારા મા બાપે કોઈ શીખવાડ્યું નથી કશું, આવું બધું ગમે તે ગમે તે ઘા વાગે એવું બોલે સામે વાળી વ્યક્તિ, સમજાય છે? હવે એ વખતે આ નોકર પાસે જો સમ્યક દ્રષ્ટિ હોય ને સમ્યક જ્ઞાન હોય તો વેર ના બાંધે. આ જે તપ છે ને એ તપ ઉત્પન્ન થાય, પણ એ તપ સમ્યક ઉત્પન્ન થાય માટે ચારિત્ર કહેવાય, બરાબર. સમ્યક તપ ઉત્પન્ન થાય, સમ્યક એટલે સવળું તપ, તપ ખરું, તપે છે કરો અંદર, પણ તપીને ઠરે છે, તપીને ઠરે છે એટલે ચારિત્ર થઈ ગયું, એટલે નવું રાગદ્વેષ બંધાતા વેર નથી બંધાતા. નવા રાગદ્વેષ બાંધે તો એનું દર્શન ચારિત્ર, દર્શન પેલું મિથ્યા ચારિત્ર સંસારનું સર્જન કરે, સમ્યક ચારિત્ર સંસારનું વિસર્જન કરે, બંને રોલ છે ને. એટલે તપ એ ક્રિયા નથી, શું નથી? તપ ક્રિયા નહીં, તપ એ જ્ઞાન અને અજ્ઞાન ની ક્રિયા છે, એ બાહ્ય ક્રિયા અજ્ઞાન તપ છે, અને મિથ્યા તપ કહ્યું જેનાથી સંસારનું સર્જન થાય, અને જ્ઞાન તપ છે, જ્ઞાન તપ છે, એને શું કીધું? તો કે એનાથી નિર્મળતા તરફ લઈ જાય, નિરાકુરતા તરફ લઈ જાય, એ તમને સાતા આપે, અને અજ્ઞાન તપ તમને સાતા એટલે કઈ સાતા? જાગૃતિ ની સાતા, ના એટલે કઈ સંસાર માટે નહી કે સાતા નો મતલબ એક જ્ઞાતની સમાધિ,
જાગૃતિ પૂર્વકની સમાધિ, ભગવાન સમાધિ નહીં. સમાધિ તો આના પ્રકૃતિના આધારે મને આત્મની સમાધિ રહે. જેમ કે તમે હમણાં પેલો દાખલો આપ્યો કે એસી ક્યારે આપણને એસી ની ઠંડક ક્યારે વર્તાય, જયારે હું ગરમીમાંથી બહાર ફરતો પછી એસીમાં આવું ત્યારે મને ઠંડકનો અહેસાસ થાય, બરાબર. તો એ સંસારના આધારે જે મને આત્માની હોય એ સાતા છે કે કોઈ બીજી સાતા છે? હા, સાતા બે પ્રકારની હોય. એક ઇન્દ્રિયોને આધારે અનુભવમાં આવે અને એક તત્વને આધારે અનુભવમાં આવે. તત્વ જે છે એ સનાતન સત્ય છે અને ઇન્દ્રિયના આધારે અનુભવ છે એ ટેમ્પરરી સત્ય છે. અને ટેમ્પરરી સત્ય છે જેમ એસી થી પણ આવે, ખાવાથી પણ આવે, કપડા પહેરવાથી આવે, કોઈ માન આપે તો પણ આપણને આવે, એ બધી સમાધિ. પણ એ બધી સાતા જે છે એ બધી સાતા ટેમ્પરરી છે, એ મોહ ઉત્પન્ન કરનારી છે, એ નવા સંસાર સર્જન કરનારી છે, સમજાય છે? એ રાગ ને દ્વેષ ઉભું કરનારી છે. જયારે જ્ઞાન ની સાતા છે કેવી છે? સમાધાનકારી છે. સમાધાન પણ શેનાથી સમાધાન? કારણ કે તમે સિદ્ધાંતનો ઉપયોગ કરો છો ને, તત્વનો ઉપયોગ કરો છો. મોહ થવાનો છે, જે આ ટેમ્પરરી સાતાથી જે મોહ થાય છે એ મોહ ના થાય એટલે પેલી સાતા છે. એટલે તમે ત્યાં તત્વજ્ઞાનનો ઉપયોગ કર્યો. હા, કે જેમાં હું સુખ માનું છું એમાં સુખ આપવાનો સ્વભાવ છે તો કે નથી, આ જ્ઞાનનો ઉપયોગ કરો એટલે તમને જે સાતા રહેશે એ કેવી રહેશે? સમ્યક, પરમાનન્ટ, સમ્યક. સમ્યક પહેલા કહેવાનું, સમ્યક. એ સમ્યક સાતા છે એ આત્મલક્ષી છે, એનાથી સંસારનું નવું સર્જન થતું. હા હા, એટલે એ સાતા જે છે મને આગળ લઈ જનારી છે, સંસાર વધારવા માટે પણ સંસાર સમાપ્ત કરવા, સમાપ્ત કરવામાં સહાયક થાય. સહાયક થાય, આજ્ઞાથી રહેવાનું. દરેક વ્યવહાર ને એ છે, દરેક વ્યવહાર ને આજ્ઞાથી તમારે જવા દેવાનું. એટલે એ થયું ને? એ જે જે, એટલે સમજાય ને, વાત સમજાય ને? એક જ છે અધિર તપ ને સમ્યક તપ, એક જ કહેવાય. અધિર તપ એટલે જે તપ ને જોઈ શકાય નહીં તેવું પણ અનુભવી શકાય, ને સમ્યક તપ પણ. આમ તો અધિર તપ ને સમ્યક તપ બે પ્રકારના કહેવાય. અજ્ઞાન તપ ને પણ અધિર તપ કહેવાય, અજ્ઞાન તપ ને અધિર તપ કહેવાય. માણસ એકલો એકલો બળ્યા કરતો હોય તો અધિર તપ પછી બીજું કોણ જુએ છે? પણ એ અજ્ઞાન તપ છે. અધિર નો સાદી વ્યાખ્યા એટલે કોઈ બીજું જાણતું ના હોય તે તપ, એ અજ્ઞાન તપે હોય શકે. પણ અધિક તપ સમ્યક હોય તો મોક્ષ લક્ષી કહેવાય, અધિક તપ મિથ્યા હોય તો સંસાર લક્ષી કહેવાય. પણ આ તો આમાં શું થાય છે કે જ્ઞાની પુરુષની જે ભાષા છે, હંમેશા ભાષા કોઈ પણ બોલે તો એની મર્યાદા રહેવાની છે. હવે અધિક તપની વાત કરે તો કોઈ બુદ્ધિશાળી માણસ આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ કોઈ મારું અપમાન કરે અને હું અંદરથી બળ્યા કરું તો કોઈનું દેખાતું નથી તો અધિક તપ ના કહેવાય? વ્યાખ્યા પ્રમાણે તો કહેવાય જ ને. એટલે અધિક તપ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન તપ એવું ડેફિનેશનમાં સાબિત થતું નથી. આપણે બધા આપતવાણીના બેઝના આધારે અધિક તપ એટલે જ્ઞાન તપ એવું જ આપણે બધા માનીએ છીએ. એ 100% સાચું નથી. અધિક પાસે સમ્યક ઉમેરવું પડે. આપણી દાદાની આરતી છે ને, ચોથી આરતી દાદાની, અધિક તપ કરે એમાં એનામાં સમ્યક સમજી લેવાનું. સમ્યક એટલે જ્ઞાન, આત્મજ્ઞાન સહિતનું તપ. દાદાના જ્ઞાન એટલું અધિક તપ, બધું સમ્યક જ સમજવાનું જરૂરી એટલે એટલું એટલું અધિક ના. એટલે એક ડેફિનેશનની વ્યાખ્યાની દ્રષ્ટિ જોઈએ તો આર્ગ્યુમેન્ટ તમે એમ કહો કે ભાઈ જોઈ શકાય નહીં તેવું તપ એ અધિક તપ કહેવાય તો બુદ્ધિશાળી આર્ગ્યુમેન્ટ કરી શકે. જે હું અંદર તપું છું બીજા ક્યાં જુએ છે? હું અંદર ભાવ બગાડું છું બીજા ક્યાં જુએ છે? કોઈ જોતું જ નથી ને બીજું. બેસાડીએ તો એમાં ખબર પડે કે આ શરીર ને લગતું કે પૂતગલ ને લગતું છે, આ આત્મા ને લક્ષ્યું છે. એટલે જ્ઞાન અને અજ્ઞાન ના એનો ભિન્નતા કાઢી નાખી એને સમજી લીધી. એટલે આ સંજોગો કે કર્મ આવ્યું એને પચાવવાની શક્તિ વધી, એ આનું પરિણામ પામે છે શીતળતામાં. એમ શીતળતાનો મતલબ શું છે કે આપણું જે કર્મ હતું એ કાયમી સમાપ્ત થયું, નવું ઊભું થયા વ્યક્તિને દોષિત જોયા વગર, પાપ ને પુણ્ય જે હતું તે પણ સમાપ્ત થઈ ગયું. જેને જૈન પરિભાષામાં સંવર પૂર્વક ની નિર્જ રાખે છે,
નિર્જરા તો બધાને હોય, હા નિર્જરા તો બધાને હોય, પણ નિર્જરા સમ્યક સમરપૂર્વક ની હોય એટલે એ નવું બંધાયું નહીં અને જૂનું ઉકલી ગયું, અને નવું બંધાય ને જૂનું ઉકલે તો એ બંધ પૂર્વક નિર્જરા કહેવાય. નવું બંધ બાંધ્યું અને જૂનું ઉકલ્યું, એટલે જ્ઞાનનો ઉપયોગ એ સંવરપૂર્વક નિર્જરા છે. કેવું છે સમજાય છે? એટલે આપણે જે જે આપણા બધા મહાત્માઓ આપણે જ્ઞાનમાં રહીએ છીએ એ લોકોને સંવરપૂર્વક નિર્જરા હોય. હવે આજ્ઞા ધર્મ છે એ આજ્ઞા ધર્મ એ સંવરપૂર્વકની નિર્જરા નથી. શું નથી? ના, આજ્ઞા આજ્ઞા પાળવી એ સંવરપૂર્વકની નિર્જરા નથી, પણ આજ્ઞા જે છે એનું પાલન કરવાથી મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય છે, જેને આપણે પુણ્યાનુબંધી પુણ્ય કહીએ છીએ. સમજાય છે? એટલે આગળ જતા તમને એવા સંજોગો મળે કે જે તમને તમારા ધ્યેય તરફ આગળ લઈ જવામાં સહાયક થાય. સંવરપૂર્વકનો બંધ, સંવરપૂર્વકનો બંધ એટલે બંધ પડે છે પણ કેવો પડે? આત્માલક્ષી, આત્માલક્ષી, આત્મામાં તમને પ્રગતિમાં સહાયક થાય તેવો બંધ, સંસારમાં પ્રગતિમાં સહાયક થાય તેવો નહીં. એટલે તો કર્મ બંધાય છે પણ બધા મોક્ષ લક્ષી બંધાય છે. પણ એટલે એ મોટી વસ્તુ કહેવાય ને સાહેબ, બધા મોક્ષ લક્ષી ટોટલી. એટલે તમે રાઈટ ટ્રેક ઉપર છો. શું કહેવાય? આજે મારે 1 કરોડ નું દેવું હોય અને ધંધો કરીને આપણે આપવાનું હોય, સમજાય છે, તો હું એવો પ્રોફિટ કરું કે ભાઈ 10-10 લાખ રૂપિયા હું ઝડપથી પેમેન્ટ કરી નાખું, 25 લાખ બી કમાવું અને પેમેન્ટ કરી નાખું, તો મારો હિસાબ એવો ઝડપથી પૂરો થઈ જાય, અને હું 1000-1000 રૂપિયા આપું, 5000 રૂપિયા આપું તોય પૂરો તો થાય, પણ મારો સમય શું થાય? લંબાઈ જાય. અને પછી વચ્ચે વચ્ચે એવો પણ સંજોગ આવે કોઈ નવું પાછું લેવું પડે દેવું પાછું. આમ તો સંસાર છે ને એવી રીતે. એટલે આ આપણી આ જ્ઞાન દશામાં એવું છે કે જેના આધારે તમારું જે એક સ્ટેટસ છે જાગૃતિનું સ્ટેટસ એકદમ હાઈ લેવલનું થઈ ગયા છે, એટલે તમે ઇઝીલી પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટનો મતલબ સંભાવમાં રહેવું તે પેમેન્ટ, ગમતા સંજોગોમાં રાગ નહીં, ના ગમતો સંજોગોમાં દ્વેષ નહીં, એનું નામ પેમેન્ટ કહેવાય, વન વે પેમેન્ટ. કેવું સમજાય છે ને? નવું બંધાય નહીં. ચલો આપણે, સમય થઈ ગયો છે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ।